cari kerjuna hoye tu suna no pandi halalahi Jubnan darshan panse dacha ritra yukta safar rahi Jumme nirantar devata charitra dharna charana nahi Jahe nirantar chitta muj charitra dharna sarana nahi Chat khanda maha samrajya maha panje maha dukh dekhata Chingasane me se chata charitra sanmukh devata Vishve ananta kaadati charitra no che pantalo Atma ananta sivvaya charitra no lai asaro Samta varsati sadhana karuna chalakati drashti che Sanyam ane santoshumaya charitra dharmi srushti che Bhikshuk juo ekat divas charitra vani ne jayo Charitra jene sapayu aho janam utsav bhayo Charitra shikaya pachi charitra palan bhilahi Charitra ma ananda na anupam amrut zarna vahe Charitra dharna jivan ma agvar nathi apat nathi Charitra jiri jagat ma koi sahan sahat nathi बाढ़क बने चारित्र धर तो ते असुर वंदित मने देवो बने चारित्र धर्म स्वीकार वा मारु हृदय वंदित बने चारित्र मामुज मन बसु चारित्र मुज तन मां बसु Charitra ratnatna paramhi ratnam Charitra vittatna paramhi vittam Charitra yogatna parohi yoga Charitra labhatna parohi labha Param tarak eva sri arihant adi nav padamai Sri Siddha Chakra Bhagavantini Vishishta Kottini Aradhana Upasana ane Sadhana Matena Saswati Uri na Mahamangal Kari Dhiso Che Aje Second Dark Day Chalye Divijo Atmo Divas Samya Charitra Padmi Vishishta Aradhana no Aje Divas Che Samya Charitra no Su Mahatma Che Toke Vinayan Hoye Samjan Hoye Darshan Ite Ruchi Pan Hoye પણ જ્યાં સુધી એ રુચિ અને જ્ઞાન અનુસાર પુરુષાર્થ કરવામાં ન આવે વિરિયો લાશ પુરવામાં ન આવે ત્યાં સુધી ઈચ્છિત વસ્તુ કરતા તો મંજિલની પ્રાપ્તિ થતી નથી તમારે ક્યાંય પણ ઝંખો હોય એનો રસ્તો ખબર હોય એટલે જ્ઞાન છે જવાની રુચિ ભાવના ઈચ્છા પણ છે પણ જ્યાં સુધી પગ ઉપાડો નહીં કોઈ પણ સાધનમાં બેસીને ભલે હા પણ જ્યાં સુધી કૃષ્ણને પહોંચો નહીં ઘરે બેઠા બેઠા મારી વિચારણા કર્યા કરો કેટલા માટીથી પહોંચાય નહીં બહેનોને રસોઈ કરવાની નવી નવી આઈટમો કુકિંગ ક્લાસમાં જઈને શીખી લાવ્યા હોય એનું જ્ઞાન છે સમજણ છે ઈચ્છા પણ છે રુચિ પણ છે પણ હાથ હલાવવામાંથી કામ કરવું નથી તો પોતું પેટ ભરાશે એનું સ્વાદ ભરશે નહીં મળે એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે એ જ્ઞાન એટલે સમજણ અને દર્શન રુચિ શ્રદ્ધા એ પ્રમાણેનું આચરણ થાય તો એને આચરણને સમ્યક આચરણને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે આ સમ્યક ચારિત્ર
ત્રણ તબક્કામાં આપણે વિચારી શકીએ. આમ તો ચારિત્રના મુખ્ય બે બે કોણ કે છે, બે ભાઈ કયા કયા? પહેલા દેશ વ્યક્તિ, કા પહેલા પહેલા સર્વ વ્યક્તિ, પછી આ દેશ વ્યક્તિ, અથવા બીજી રીતે જો કેવું હોય તો ચારિત્રના બે ભે કોણ કે છે? એક કહીશ તો બીજું તમને આવડે છે બધું. હા, વ્ય વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. હા, કાયા અને વાણી દ્વારા જે મુખ્યત્વે થાય એ વ્યવહાર ચારિત્ર, અને મન અને આત્મા દ્વારા જે થાય એ નિશ્ચય ચારિત્ર. બરોબર. અને વ્યવહાર ચારિત્ર એટલે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ, એ વ્યવહાર ચારિત્ર છે. અને એનું ફળ, એનું પરિણામ, પરિણતિ કે રિઝલ્ટ એ હોય છે નિશ્ચય ચારિત્ર, એટલે કે શુદ્ધમાં રમણતા. વ્યવહારમાં અશુદ્ધથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ, અને શુદ્ધ આત્મ સ્વરૂપની જાગૃતિ, એ નિશ્ચય ચારિત્ર. નિશ્ચયનો લક્ષ્ય રાખી અને વ્યવહારમાં જીવવાનું હોય છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર, પુણ્યવંતતે પામસે ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં રાખવાની, એટલે કે હું શરીરાદિથી ભિન્ન આત્મા છું, સત ચિત્ત અને આનંદ ઘન એ મારું મૂળ સ્વરૂપ છે, અને મારે એનો આજ ભવમાં અનુભવ કરવો છે, પછી એમાં જ સ્થિરતા કરવી છે, એમાં જ રમણતા કરવી છે, તો જ સાચી તૃપ્તિ થશે, તો જ સાચો આનંદ મળશે, તો જ મારી અનાદિકાળની જે ઝંખના છે એ પરિપૂર્ણ થશે. આ નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં લક્ષ્મણ બરાબર રાખી અને એને માટેની જે ઉપાય તરીકે વ્યવહાર ચારિત્રનું પાલન કરે, અશુભથી નિવૃત્તિ કરે, એટલે કે 18 પાપસ્થાનકો એનો પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરે, જેના કારણે આપણું ચિત્ત ચંચળ અને મલિન બને એવા જે 18 પાપ સ્થાનકો એનો ત્યાગ કરે, અને જેનાથી ચિત્ત ઉત્તરોત્તર શાંત પ્રશાંત ઉપશાંત થતું જાય, વિકલ્પો ઓછા થતા જાય, એ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પ્રવૃત્તિશીલ બને, એમાં પુરુષાર્થ વિર્યોલ્લાસ થોરે, તો આ થયું વ્યવહાર ચારિત્ર. હવે એ અશુભથી નિવૃત્તિ બે પ્રકારે થાય, સંપૂર્ણપણે પણ થાય, ને એટલી શક્તિ ન હોય ત્યાં સુધી એની ભાવના હૃદયમાં રાખી યથાશક્તિ આંશિક રીતે પણ અશુભથી નિવૃત્તિ થવા થાય. તો સર્વથા સંપૂર્ણપણે મન વચન કાયાથી કરવું અશુભ, કોઈ પાપસ્થાનકનું સેવન કરવું નહીં, કરાવવું નહીં, કરાવનારની અનુબોધના પણ કરવી નહીં, હિંસા જોડ જોડી વૈધ પરિગ્રહ વિગેરે પાપસ્થાનકોનું સેવન મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું પણ નહીં. આવી વિશ્વ પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતોની આજીવન માટે જે ગ્રહણ કરી સ્વીકારે તો એને કયું ચારિત્ર કહેવાય? વ્યવહારમાં સર્વ વિરતિ, સર્વ પાપોથી વિરતિ એટલે વિરામ, અટકવું, ટુ સ્ટોપ, પ્રતિજ્ઞા પૂર્વક. એ સર્વવિરતિ ચારિત્ર એટલે સાધુ જીવન, મુનિ જીવન, અને એટલી જેની હમણાં શક્તિ ન હોય તો એ ભાવના હૃદયમાં રાખવા પૂર્વક યથાશક્તિ જેટલું અત્યારે શક્ય હોય એટલું ગ્રસ્ત જીવનમાં રહીને શ્રાવક જીવનના પાડાના જે નાનીઓએ જમ્ય પ્રસંગના બાર હતો બતાવ્યા છે એની યથાશક્તિ પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરે તો એને કહેવાય દેશ વિરતિ ચારિત્ર. અહીંયા દેશ શબ્દનો અર્થ છે આંશિક રીતે, કોઈ રાષ્ટ્ર દેશ, ભારત દેશ એ રીતે દેશ અર્થ નથી. અહીંયા દેશ એટલે અમુક અંશે યથાશક્તિ વ્રતો સ્વીકારવા પૂર્વક પાપોથી વિરામ પામવું, અને એ પણ નિયમ બધું વાસન જ્યાં સુધી નિયમ સાધુ સાધુ સર્વવૃત્તિમાં શું જાવ જીવ, જાવ જીવ માટે હોય, ત્યાં દેશ વ્યક્તિ યથાશક્તિ હોય, કાયમ માટે પણ હોઈ શકે આંશિક નિવૃત્તિ, અથવા અમુક વર્ષો માટે પણ હોઈ શકાય, અથવા બે ઘડીનું સામાયિક હોય, બે ઘડી માટે પણ તમે એ રીતે સંકલ્પ કરીને સ્વીકારી શકો દેશ રીતે. બરોબર. અને સાધુ જીવનમાં સર્વ વ્યક્તિમાં મન વચન કાયાથી કરણ કરાવવાની અનુભવ 9 કોટી, જ્યારે સાવક જીવનમાં 6 કોટી કે 8 કોટી હોય. બરોબર. મન વચન કાયાથી પાપ કરવું નહીં, કરાવવું નહીં, અનુબોધનાની પ્રતિજ્ઞા સાવક લઈ શકતા નથી. અને સર્વ વ્યક્તિમાં
Solo Papuno Yahweh. Yang bisa di sitima ang sigiti ni Papuno Yahweh doa. Pagdating na kudruwa ko. Ganang desi na lang. Pagdating na lang. Pagdating na baga ito suche. Bandan che. Manti. Kakari yung tasi ito baki. Pagdating na kachkang niyan. Doa bicara nanti sebenarnya samyak che. Samyak na ki. Yatha sakti lo agrahati ke am atlu jilyo. Pan virti pratye sapeksha bhav ko joiye aapne. Ena pratye anadar upeksha bhav na hovo joiye. Acha virodh nu bhav pan na hovo joiye. Pratigna jo badha hai to bandhan che. Kya khate bandhan ma padvanu aapne to mukti joiye che. Pachi aa badha nu bandhan sha mate svikarvanu. બોલો એને માટે શું તમે તર્ક આપી શકશો કે દ્રષ્ટા ઉદાહરણ આપશો એ વાળી પગમાં કાંટો વાગ્યો હોય તો શું કરવું પડે કાઢવા માટે બીજો કાંટો એના કરતાં મજબૂત લોખંડનો કાંટો જે તમે સોય કહો છો બરોબર ને અંદર ભરવો કે નહીં કાંટાથી કાંટો નીકળે એમ આ પ્રશસ્ત બંધન પ્રતિજ્ઞા બાપુ ન કરવાનું જે સંકલ્પ રૂપ જે પ્રતિજ્ઞા એના દ્વારા અનાદિકાળના જે કર્મના બંધનો છે ઈચ્છાઓના બંધનો છે જેના થકી આ સંસાર પરિભ્રમણ અને દુઃખો આવે છે એ અટકે એ પ્રતિજ્ઞા એ પ્રશસ્ત બંધન છે એ અનિવાર્ય છે અત્યંત જરૂરી છે વ્યવહારની અંદર પણ ડગલે અને પગલે મર્યાદાઓ નિયમો સ્વીકાર્યા વગર એને અનુસર્યા વગર ચાલે ખરું જરાય ન ચાલે તમે કોઈ એવા દાખલા આપશો ભલા વ્યવહારના જીજાજી કેમ રડતા નથી તો કે બેટા અત્યારે ઘરેલી હાથે છે પછી આખી જિંદગી એને રડવાનું બાળવા હશે એટલે લગ્ન બરોબર ને એકબીજાને વફા દેવાના પ્રતિજ્ઞા સાધન બંધન જોશો કરી દેતા સ્વીકારો બોલો મિત્ર ન સ્વીકારી એને શું કહેવાય પછી તમે સમજી લો અને એની શું વ્યવહારમાં સમાજમાં ઇજ્જત કે આગળ શું રહે અરે પ્રાઇમ મિનિસ્ટર કે રાષ્ટ્રપતિ જેવા કાન હોય એમપીની પીએમ કે એમપી વગેરે કાન હોય એમને પણ જાહેરમાં હો પાછા હજારો હાથમાં લાખોની સંખ્યા ન્યાયમાં વધતી જાહેરમાં એને પણ નિયમ લેવું પડે કે નહીં એવું રાષ્ટ્રના બંધારણને વફાદાર રહીશ અને ગુપ્ત રાખીશ એની કોઈ અમુક જે હોય ગુપ્ત વાતો રાષ્ટ્રની હું ગમે તેને શેર નહીં કરું વિગેરે એ પ્રતિજ્ઞા રૂપ બંધન આ વડા મિનિસ્ટરો બધા હોય એમને લેવું જ પડે છે જાહેરમાં બરોબર અમે એવું નાસ્તિક હોય મેં જે મિનિસ્ટર વિગેરે છતાં પણ એમને અને અંદરમાં ઈચ્છા હોય કે ન હોય પણ વ્યવહારમાં તો કમ્પલસરી નિયમ લેવું જ પડે જો તમારે મિનિસ્ટર વગેરે બનવું છે તો તમારે ખાતું બંધન તો સ્વીકારવું જ પડશે કોર્ટની અંદર પણ જો કુછ બોલુંગા સચ હિ બોલુંગા સચ કે સિવા કુછ નહીં બોલુંગા ભીખા વગેરેની સાક્ષી એ બોલવું જ પડે ફરિયાદ અને હકીકતમાં આચરણ પણ જોઈએ ને આચરે તો પછી એને નુકસાન થાય ગુનેગાર થાય અનેક અનેક જો આ વિદ્યાર્થીઓ હોય એને આપણે સ્કૂલના જે કાંઈ નિયમો હોય આટલા વાગે સ્કૂલ કોર્સ એટલા વાગે પહોંચી જવાનું પડે વધુ પડતી ઘેર આગળ થાય તો પછી ડિસમિસ પણ કરી નાખવામાં આવે બરાબર એને આપણે સ્કૂલના જે યુનિફોર્મ હોય એની બંધન સ્વીકારવું પડે કોઈ કે મને આ નહીં ફાવે કપડાં ત્યાં તમારી ચોઈસ ચાલે અઠવાડિયામાં બહુ બધી એની દિવસના છૂટ આપતા હોય બાકી તો અત્યારના દિવસો ફરજિયાત કે જે તે સ્કૂલ વગેરેના જે કાંઈ ઘર યુનિફોર્મ હોય તમને એ કલર ગમતો હોય કે ન ગમતો હોય ફરજિયાત પહેરવો જ પડે અને બીજા પણ જે સ્કૂલ કોલેજના ધારણ ધોરણ કે નિયમો હોય એને એને વફાદાર રહેવું જ પડે બરાબર હા તમે વેપારી છો તો તમને અનેક પ્રકારના બંધુ કાયદા કાનૂન લાગુ પડે કે કરી સરકારના ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ જીકે રિટર્ન સુધા મેનલ્ટી જો વધારે કરો સુધા લંબાવા પડી જાય હા જે રીતે કાંઈ થવું પડે હા પછી જીવાનું ખૂટવું પડે હા ધંધા કરવા પડે વિદ્યાર્થી છુપાઈવું પડે ભાગી જવું પડે એટલે વ્યવહારમાં ડગલે ને પગલે બંધન કે મર્યાદા ટ્રાફિક તમે હોય ચાર રસ્તા ભેગા થતા હોય ને સિગ્નલ હોય લાલ સિગ્નલ હોય તમે જે ગાડી હંકાવો તો લાગે ન લાગે અકસ્માતમાં થઈ જાય તો એ જે રેડ સિગ્નલ છે એ આપણા હિતને માટે છે ભલે તમારે ઉતાવળ હોય જલ્દી પહોંચવું હોય તમે જ ઉતાવળ હોય તોય પણ એ નિયમ જે હોય ટ્રાફિકનો એને વફાદાર રહેવું પડે નહીં તો સ્વ અને પરમે નુકસાન થવાની મોટી શક્યતા છે
Jadi kalau doang dengan para penjuru kemarin mau kunjung masjid, ikhlas akan berjalan hitam hati je. Jadi nanti Bapak tuh yang berjekai, yang mau berjalan mau bertanya sih kira insan nak kari jutu potu nak kari jodoh nak kari udah cah nak kari kari dia murcha nak kari guru teman maya loh nak kari bah berjalan mana? Yang apa nak esen mana ni berjalan mana hitam ada apa nak kelihatan mati sih. Bukan raja. Aku apa dan luki nale, eh mati yang jadi je. Ya tu suci suci tu daripada karena daripada bandar kalau kita kalau tu sudah kasih do, yang bandar kalau cuma nil curu kan dah luka luki ya. Ini je bandar kalau yang jadi je. Ah, orang itu dorong itu dapatkan kain, jenis benda bawa kuli negar. Emak pun putra lagi je, hore. Ah, ane juga lama pertemuan yang balik no. To, jenis pagi pagi lagi ya. Ane kali kali tu jadi jangan kau orang ini jadi kui kui je le. Mari nak kafe si, to putra nak kalah nak pertemuan itu. Di bandar je si, yang na itu mana si? Kui dekat ni, kui share ni, bandar ni anda, kui share mah ikhlasi, ane. 400 જેટલા કૂતરાઓને બચાવ્યા કઈ કે જાયરાત વાંચી ક્યાં ચાંદ સાંભળવા મળ્યું કે બે દિવસમાં જે સરકાર છે કૃષિકાજી દીધો હોય તે એ 400 કૂતરાઓને આને શું કરીના પાણી શેકારી નાખવાનું છે રખડતા કૂતરા વસ્તામાં હતા અને ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે પેલો દયાળુ હતો એટલે જે કઈ સરકારી અમલના રસે એને મળે છે વિનંતી કરે છે કે પ્લીઝ જરા બે દિવસ થોભી જાઓ અમારો જે અમલ કરવામાં ત્યાં દરિયાના હું કંઈ કરું છું અને એની જેની માની કરવામાં આવી બે દિવસ તો ટાઈમ આપવામાં આવ્યો એ દરમિયાન એટલે બધા 400 કૂતરાઓના ઘડામાં પટ્ટા પહેરાવી અને જાહેરાત પણ તાબૂતો કરી દીધી કે જેને પણ પાડવા માટે કૂતરો જોઈતો હોય કંઈક ડોગી કે ડોગી આવી ડોગી કોઈ બધો ઘરના છોકરાઓ કરતા તો ડોગીને વધારે બધા પાડીને સંભાળ રાખે બરાબર જાહેરાત વાંચીને બધા ફટાફટ ફટાફટ લાઈન લાગી ગઈ ડોગી મેળવવા માટે હા અને બધા 400 કૂતરાઓ તે ઘર શ્રીમંતના ઘરમાં ગોઠવાઈ ગયા અને આવા રીતે બચી ગયા હું તો પટ્ટાનું બંધન નહીં માટે થયું હું તો મરી જાત એ રીતે ડગલે ને પગલે એના સૈનિકો હોય ને હા એને એની પર રક્ષા માટે સરદ ઉપર સુમડાવવામાં આવ્યા હોય મજબૂત એવા હજી ખબર બંકર સામાન્ય બોમ પડી તો પણ એ અસર ન થાય એવા મજબૂત એ બંકર હોય અમુક કટોકડીના સંજોગોમાં ક્યારે એ બંદરમાં છુપાઈ ગયા છે એની કોટો એની રક્ષા માટે હોય છે પછી રોડ વગેરે ઉપર ત્યારે રસ્તામાં નાળા આવે પાણીના ત્યાં પુલીઓ બાંધવામાં આવ્યો હોય એટલે એ રસ્તો સાંકડો પણ થાય ગતિ ધીમી કરવી પડે ત્યાં એ રેલીનું બંદર પણ હિતને માટે છે એ તો અકસ્માત સમજાઈ જાય લક્ષ્મણજી એ શું કરી હતી લક્ષ્મણ રેખા એ આનું ઉલ્લંઘન કરતા નહીં હિત માટે હતું પણ ઉલ્લંઘન થયું અને એનું પરિણામ એવું ભયંકર આવી ગયું આપણે જાણીએ છીએ તમારી મકાન કે બાંધવું હોય બાંધકામ કરવું હોય તો શું લેવું પડે સર્ટિફિકેટ એન ઓ છે બરાબર ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે કેટલા અમલદારોનું મેળવવું પડે ત્યાર પછી તમે બાંધકામ કરી શકો જો એ નિયમ ન હોય જ્યારે જ્યાં ફાવે ત્યાં બાંધકામ કર્યા કરે તો હાલો શું થાય કેટલા ઝઘડા કેટલી ઉપાધિઓ થાય જે કાંઈ પણ આ બધા મ્યુનિસિપાલિટીના કે ગ્રામ પંચાયતના કે રાજ્યના કે રાષ્ટ્રના એ આંતરરાષ્ટ્રીયના પણ નિયમો હોય ને કેટલા બધા જૂનું નક્કી કર્યા હોય તો એ પ્રમાણે વ્યવહારમાં ઢગલે અને પગલે બંધન આપણા હિતને માટે છે પેલા બ્રિટનનું જે શહેરનું નામ હતું લક્ઝમબર્ગ લક્ઝમબર્ગ અને 400 કૂતરાઓને બચાવનાર તો એન્ટ્રોય એક્ટ્રોય નહીં પણ એન્ટ્રોય નામનો નાગરિક પછી તમને ડાયાબિટીસ થઈ હોય તો ડૉક્ટર શું કે સાકર ખાતા મીઠું ખાતા નહીં નિષેધ બંધન આવ્યું ને તો ત્યાં સ્વીકારો ન સ્વીકારો અને જો એ ન સ્વીકારું તો પછી જલ્દી જલ્દી રામ બોલો ભાઈ રામ થઈ જવું પડે એટલે આ હિતને માટે છે એ સમાજના જ્ઞાતિના બધા ધારાધોરણો નિયમો હોય છે અને એનું જે ઉલ્લંઘન કરે તો પછી સમાજથી કે જ્ઞાતિથી બહિષ્કૃત થઈ જાય હા રમત રમતના શોખીનો હોય ક્રિકેટ ગેમના એમાં પણ બધા નિયમો હોય એટલા નિયમો હોય અને અનુસરવું પડે બોલરને બેટ્સમેનને વિકેટકીપરને ફિલ્ડરને દરેકને જે તે પ્રકારના જે કંઈ નિયમો હોય એ અનુસરવા પડે નહીં તો પછી એનું નામ કેન્સલ કરી નાખવામાં આવે જો કોઈ ડ્રગ્સ લઈને આવે એની ચકી થાય કે થાય અને ખબર પડે કે આ ડ્રગ લઈને આવ્યો છે તો પછી એનું નામ કેન્સલ કરી નાખવામાં આવે આવા કેમ કેટલા નિયમો ડગલે ને પગલે વ્યવહારમાં ગરબા જ પડતા હોય છે પૈસાને બંધન તિજોરીમાં બરાબર ને બેંકમાં શા માટે ભાઈ
તમારા જયા પીળું માં તો ખાસ લોકર માં લાકુ બંધન માં બંધન માં બંધન એમાંય બંધન પડે તિજોરી માં એવડી ચોખાન હોય અને અંદર ચોખાન બીજું બીજું તો વ્યવહારમાં આ રીતે બધે ઠેકાણે બંધન એ ઉપકારી છે હિતકારી છે એવી જ રીતે આપણે આત્મા અને એના અનંત જ્ઞાનાદિ ગુણોનું જલેરા એની સુરક્ષા માટે જ નાની ભગવંતોએ આ સર્વ વીરતીની મર્યાદાઓ પાંચ મહાવ્રતો કે શ્રાવકના બાર વ્રતો નિર્ગુણ પતાવ્યા છે માટે ક્યારે પણ એનો વિરોધ ન કરો એની ઉપેક્ષા ન કરી એને માટે નેગેટિવ ન બોલો કે ન વિચારે ભલે આપણી શક્તિ હોય એ વિપુલ રહીએ કોઈ આગ્રહ જ્ઞાનીઓ કરતા નથી બરોબર પેલા ભંગચૂલી કેવા સાવ હસવું આવે એવા નિયમ લીધા કે ભાઈ અજાણ્યું પડખાવું ગણીને પ્રહાર કરવો તો સાત પેલા પાછળ હતું ને રાજાની રાણી ને માથાલી પટરાણી એમ માતા સમાન માનવી અને કાગડાનું માસ કાઢી નાખાવે અને ચારેય નિયમોમાં કસોટી થઈ અને એમાં બરાબર ચુસ્તપણે પાલન કરી છે તો શું થયું બારમા વૈમાનિક દેવલોકનો દેવ બની ગયો અરે કુંભારની કાલના દર્શન કર્યા સિવાય મોઢામાં કંઈ રાતા વગેરે નાખ્યું નહીં આવું મસ્કરીમાં અને મજાકમાં નિયમ લીધો અને એનું પણ જો બરાબર પાલન કર્યું તો ઘણા મારું ઢલ્લું મળી ગયો કે નહીં આ તમે કેટલીક વાર સાંભળ્યું છે એટલે વધારે વર્ણન કરતા નથી હા એકવાર એફએમમાં કંઈ નિયમની વાત આવી રીંગણા નખાવા જોઈએ રીંગણા છે 22 અભક્ષમાં એક અભક્ષ છે તામસિક છે બહુબીજ પણ છે એટલે પટેલે નિયમ લીધો કે રીંગણા ન ખાવા રીંગણાનું શાક ન ખાવું અને ઘરે આવ્યા હતા પટેલાની રીંગણાનું શાક બનાવેલું હતું અને પટેલાની પછી હટાજા રીંગણા ગાંધીજીમાં જો રામ રજાના હતા મારા એટલે પટેલે કહ્યું કે મારો નિયમ છે નહીં ખાવું જ પડશે અરે ભાઈ મારો નિયમ છે હું ક્યાં કહું છું કે બીજું શાક બનાવી આવ જે હશે તેને ભાવી લઈશ સાસ રોટલો ખાઈ લઈશ દાળ ભાતી તેને ભાવી લઈશ ના નહીં ચાલે નિયમ નિયમ તમારો નિયમ ખાવું જ પડશે હૈયણ પટેલાની અંદર હતા ભાઈ અહીંયા તો એવું નહીં જોવાય બરોબર ને શું કામ ઓર્ડર ખાવ છું ક્યાંથી ખાતા સ્વામી પટેલ ચૂલા હતા ચૂલા હતા હાંજી કોણ ચાલી તો ઘરમાં ઘરમાં ગરમ ચા ચાલી તો નહીં તો ખાવ છું ક્યાંથી ખાતા અને પટેલ ક્યાં ઊભા થઈ ગયા સફાળા અને મંડ્યા ઘરમાંથી બહાર દોડવા મંડ્યા અને આગળ પટેલને પાછળ પટેલ દોડતા દોડતા સાંજનો સમય હતો ગુજરાતી અંધારું થવા આવ્યું એટલે પટેલ આની તમે છૂટી બિચારા પછી પાછા ફર્યા હવે પટેલ છોકરી બિચારા ઘરમાં તો આવતા આવે ડરે છે એટલે ધારની પાદરી ક્યાં ઘોડનું ઝાડ હતું એને વિચારી કહે ત્યાં રાત પસાર કરું એટલે નીચે સુઈ ગયા છે અને આ બાજુ ચા ચોર મોટી ચોરી કરીને આવ્યા હતા અને માલની વેચણી કરવા માટે ચા નીચે આવે બેઠા છે અને ત્યાં કુદરતી ગોગનો જરાક હાથ પર ગામ ભાગી ગયો છે પટેલ અંધારું હતું ખબર ન રહી અને પટેલને જરાક આમ લાગી ગયું સવાર પડી પ્રકાશ થયો સૂર્ય અને આ પાસે સૂર્યવંશી કદાચ પટેલ ઉઠ્યા મોડા બધા કરતા મજૂર તો આ પીળો માલ એના મોટી જપને ચમકે છે હા પટેલ તો અચાનક વાર બુદ્ધિશાળી સમજી ગયા કે આવું કંઈક થયું હશે અને પોટલો વાંધી થઈ અને હવે ઘર ઘર પાછા ફરે છે કેમ એ તો અંદરમાં સદા હોય કે આ પોટલો જોશે એટલે પટેલાણી પકડી જ જવાના એટલે નિશ્ચય થઈને ગભરાયા વિના ઘરે આવે છે અને પટેલવાણી પણ દૂરથી જુએ છે કે આ મોટો કંઈ માલ લઈને આવ્યા છે પધારો પધારો સ્વામીનાથ ભૂલ થઈ ગયો મારી નિશાની ડોક્ટર જરા હવે તો બી કેસરી શાક બનાવી આપી હવે ધુએ છે છોટો માનથી હા ઘરમાં ઘરમાં રસોઈ જમાવે છે પછી હળવેથી પોતાની વાત નીકળે છે એટલે આવો નિયમ લેવાથી કેટલો ફાયદો તો બાહ્ય ફાયદો ઘણો ફાયદો છે બાકી તો આત્માને ભાવના પણ ઘણો થાય હા રોજ એક સામાયિક કરવાનો નિયમ કચ્છના આપણા ઘડશી સાથે કોઈ ગામના કોઈ વ્યક્તિએ લીધેલો થોડી જૂની વાત છે ભલે અને બન્યું એવું કે સામાયિક પૂરું થવાય હજી 5 મિનિટની લગભગ વાર હતી અને ત્યાં વળી નીતિની જોરદાર શંકા લાગી હવે કરું શું ઘણા આલોચના લે મારા સાહેબ સામાયિક લીધો તો પછી વચમાં મારી લેટ્રિનમાં બાથરૂમમાં જવું પડ્યું બાપુ લઘુનીતિ નીકળે કદાચ એવું શરીર ઉંમરના કારણે શરીરની એવા પ્રકારની સ્થિતિ હોય ને તો પહેલીથી વ્યવસ્થા રાખવી જોઈએ
પ્લાસ્ટિકનો પ્યાલો ચીની જેને કહે છે એવું છે ને એનું ઢાંકણથી રાખી દો લગ્ન પછીમાં કરી દો તો એમાં કરીને રાખી દેવાનું પછી સામાયિક પૂરું થાય તમારું પછી પછી તમે યોગ્ય રીતે અંગીકાર કરી શકો સામાયિકની વચમાં તમે બાથરૂમ ધારે છે યુલાઇટની બાથરૂમમાં જાઓ તો તમે પ્રાયશ્ચિતના ભાગીદાર બનો પણ આવી રીતે કરી રાખ્યું હોય તો પછી લોક લાગે નહીં સામાયિકની વચમાં કરવાની બરાબર તો એમ તો શું કરી બીજા લોકો એવો છો કે એને બધું લાગ્યા હોય અને વચમાં ધારો કે એવી 5-10 મિનિટ રોકવું હોય તો શું ખબર છે ઉપાય એની ઉપાય ખબર છે હા હરિચંદભાઈ એવું વિચારે બતાવી દે એટલે એ નાભી ઉપર થૂંક લગાડી દેવામાં આવે ને તો ઓટોમારી થોડીક વાર માટે રોકાઈ જાય આવું કંઈ કર્યું હશે એટલે કંઈ તોડ્યું નહીં સામાયિક વચ્ચે માર્યો નહીં અને એ જે 5-7 મિનિટ હતી ને એ દરમિયાન હોતી તો કંઈક ધરતીકંપ થયો અને મકાનનો પાછળનો ભાગ જેમાં બધા સંદાસો હતા ને કરોડો ભૂસ કરતા બધા તૂટી ગયા અને આ નિયમના કારણે ભાઈ બચી ગયા જો નિયમ તોડ્યો તો નુકસાન થયા એટલે નિયમ યથાશક્તિ લેવો અને પછી એને બરાબર વફાનાર રહેવું જોઈએ એવું પણ બને તમે 14 નિયમ ધાર્યા હોય એમાં આખા દિવસના 2 વાહન ધાર્યા હોય અને એનો ઉપયોગ થઈ ગયો હોય અને હજુ બી કંઈ કામ પડ્યું તો તમે ત્રીજો વાહન પછી ન બેઠા વાહનમાં નિયમના કારણે અને કુદરતી એ વાહનને અકસ્માત નડવાનું હોય તમે બચી ગયા આવી રીતે બાહ્ય રીતે પણ ઘણા લાભ થાય અને બાકી તો ખરેખર તો કશાયો અને વાસના વિષયો એનાથી પણ આ નિયમો બધા આપણા આત્માનું રક્ષણ કરે છે જ્ઞાનીઓએ બ્રહ્મચર્ય રક્ષા માટે 9 વાર જે મર્યાદાઓ નિયમો બતાવ્યા એકાંત આપણા હિતને માટે છે એમાં એકાદ પણ વારનું જો ઉપેક્ષાને ઉલ્લંઘન કરવામાં આવે તો આખું વ્રતનું ભંગ થતાં પણ વાર લાગે નહીં અને આવી રીતે આ સર્વવિધિ અને દેશવિધિ ચારિત્ર એટલે અશુભથી નિવૃત્તિ પ્રતિજ્ઞા પૂર્વક પ્રતિજ્ઞા ન હોય એવા કંઈક નિયમિત થાય તરત મારું મન ઢીલું થઈ જાય પ્રતિજ્ઞા હોય એટલે મન મજબૂત રહે એટલા માટે પણ પ્રતિજ્ઞા યથાશક્તિ જરૂર લેવી જોઈએ કે બચી ગયા હા દરેક નિયમોમાં કસોટી થઈ માંસાહાર ન કરવો વડીલાપાન ન કરવું પ્રતિગમન ન કરવું એમની માતાએ જૈન સાધુ પાસેથી માતાઓના પોપડી બહાર ને એમની જૈન સાધુ પાસેથી આવી પ્રતિજ્ઞાઓ જ્યારે પેલા જતા હતા ઇંગ્લેન્ડ ભણવા માટે હું ત્યારે નિયમો અપાવ્યા હતા અને એવા એવા પ્રસંગો આવ્યા નિમિત્તો આવ્યા હા પણ આ પ્રતિજ્ઞાને કારણે બચી ગયા મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે લગભગ 9મી-10મીમાં હતો ને ત્યારે કોઈ વિષયમાં ઇનામ રૂપે મને આ પુસ્તક ભેટ મળ્યું હતું સત્યના પ્રયોગો જાણે આત્મકથા મહાત્મા ગાંધીજીની આત્મકથા વાંચવા જેવી છે એમાં એમણે કબૂલ કર્યું છે કે આ નિયમોના કારણે હું બચી ગયો અને એટલે આજે પવિત્ર કાંઈ કરી શક્યો અને આ દેશવાસીઓની સેવા થોડી ઘણી પણ કરી શકું છું જો નિયમ ન હોત તો નક્કી હું વટલાઈ ગયો હોત અને મારું જીવન કોણ જાણે એવા ખરાબે ચડી ગયું હોત એવા પ્રકારની સોબતો આવી જાય એકના થોડું પ્રિય દાન વ્યસન લાગી જાય છૂટે નહીં પછી દેશની શું સેવા કરે પોતાના પરિવારની સેવા ન કરી શકે પોતાની જાતની સેવા ન કરી શકે એટલે આવી રીતે પ્રતિજ્ઞા કે નિયમ અનેક રીતે આત્માને માટે ફાયદાકારક છે આવું જઈને જઈને સમજાયું એવા એવા ભૂતકાળમાં તો ચક્રવર્તી શંકુમાર વગેરે ચક્રવર્તીઓ પછી એટલા એવા રાજા મહારાજાઓ અભયકુમાર જેવા ઉડેન જેવા રાજાઓ નહીં હા છેલ્લા ઉડેન રાજસિંહ અને એવી રીતે અભયકુમાર જેવા બુદ્ધિશાળી મંત્રીશ્વરો અને જંબુકુમાર જેવા રૂપિયાની પતિ શ્રેષ્ઠી વર્યો વેપારી વગેરે આ બધાએ પણ હોંશે હોંશે ચારિત્ર સ્વીકાર્યું છે હા શ્રી કૃષ્ણ વાસુદેવની કેટલી રાજકુમારીઓ મૃગાવતી જેવી મહારાણીઓ ચંદ્રમાલા જેવી રાજકુમારીઓ આ બધાએ પણ આ સર્વ વ્યક્તિ ચારિત્ર સ્વીકારી અને પોતાના જીવનને ધન્ય અને સફળ અને સાર્થક બનાવ્યું છે એવું નથી કે જે દુઃખી હોય ગરીબ હોય એ જ પછી ચારિત્ર દીક્ષા લે એવું વર્ગી જ નથી અને એ રીતે પણ કદાચ કોઈ લેતું હોય ને તો પણ ટીકા પાત્ર નથી બલકે અનુમોદના કરવા યોગ્ય છે અનુમાન કરવા યોગ્ય છે નહીં તો માણસ ઉઠી ગભરાઈ નહીં શકે છે આજકાલ મોટી વારે આ બધા ટીકા નથી કરતા ગાલની હિ જોઈ સા ન રહે ન જેવી વારમાં તરત પપ્પાનો ઓછી નામ કરી નાખે પંખા ઉપર અટકી દરિયાના ભૂતો મારી દે હમણાં ઘટના ઉભી નહીં તથા રેલીના પાટામાં જઈને સુઈ જાય પપ્પાનો ઓછી રાવી એને બદલે ચારિત્રો માર્ગ કદાચ દુઃખના નિમિત્તથી પણ તરત સ્વીકારતું હોય તો પણ એ અનુમોદનીય જ છે હા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે કદાચ મોહ ગર્ભિત વૈરાગ્ય સમજણ હોય
પણ ફલાણ મિત્ર કે બેન પણ લે છે ને એના અંદર ચાલતું નથી તો ચાલે આવું તે લઈ લઉં પછી અને ભેગું કરીવા મળશે અને ખાલી પણ કંઈ વિચાર નથી અજ્ઞાન ગરબી મોહ ગરબી વૈરાગ્યથી પણ કદાચ કોઈ ચારિત્ર સ્વીકારતું હોય તો પણ એ ટીકા પાત્ર નથી કારણ કે ભગવાને એવું સુંદર ગોઠવણ કરી છે કારણ જીવનની નિરંતર સત્સંગમાં જ રહેવા જીવવાનું શ્રવણ થાય વાચનાઓનું શ્રવણ થાય શાસ્ત્રોનું સ્વાધ્યાય થાય ઉડી કરતા થઈ જાય હસી કરતા થઈ જાય અને સતત સારા વાતાવરણમાં રહેવાનું મળે કશું વિવિધોથી દૂર રહેવાનું થાય અને મનમાં પણ કદાચ ધારો કે ક્યારેક એવું નગર વડવડો વિકલ્પ પણ આવે તો પણ વ્યવહારની મર્યાદાઓ એવી હોય જેથી કારણે પણ એની રક્ષા થઈ જાય છતાં કોઈ સ્મરણા થાય તો એની માટે પણ પ્રાયશ્ચિત્તનું વિધાન બતાવ્યું અને પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લે રોજ બે ટાઈમ પ્રતિક્રમણ તરીકો કરો કે ન પણ કરો સાધુ જીવનમાં તો કમ્પલસરી વિહારમાં થાકેલા પાકેલા હો બીમાર હો તો કદાચ બેસી પણ ન શકું લેડી લેડીને પણ પ્રતિક્રમણ કરવાનું કે સાંભળવાનું તો પેલી ખાંભીને પણ અવશ્ય વેવ કરવાની એવું સુંદર વ્યવસ્થા છે આ સાધુ જીવનની એ નબળો વ્યક્તિ અથવા ગરબી કે બહુ ગરબી વૈરાગ્યથી પણ કદાચ કોઈ સમય સરળ રીતે ચારિત્રનો માર્ગ સ્વીકારતો હોય તો પણ ધીરે 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 એ સત્સંગ અને વાતાવરણ સ્વાધ્યાયના કારણે એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં પછી પરિણમી જઈ શકે છે. હા એ જે જો કે ડૉક્ટર ભૂતકાળમાં આવવાના એક દાખલા થયા વર્તમાન કાળની અંદર પણ MBA થયેલા અને MBBS અમને એક બિહારમાં એક મહાત્મા મળ્યા હતા કે અમારા સમુદાયમાં લગભગ 25 જેટલા સાધુ ભગવંતો MBBS છે. આટલા બધા એક જ સમુદાયમાં સાધુ MBBS MBBS ડિગ્રી કોને હોય ડૉક્ટર બની જનરલ ડૉક્ટર MBBS મને બને પછી ભાઈ આગળ કંઈ બન્યું હોય તો MD ડિગ્રી ઓપરેશન કરવા માટે પણ સામાન્ય રીતે ડૉક્ટર બન્યું તો MBBS ડિગ્રી જોઈએ તો 25 જેટલા MBBS પછી અમે ભણાકો કરે ખુલાસો કરે મહારાજ આય MBBS એટલે શું ખબર છે તમને ખબર છે મિયા બીબી બચ્ચે સાથ હા મારા કહેજો એમ એમ એટલે મિયા એટલે પતિ અને બી એટલે બીબી એટલે પત્ની અને બચ્ચે બી જો મિયા બી બચ્ચા એસ એટલે સા મિયા બીબી બચ્ચે સા MBBS એટલે કે સ્વપરિવાર એનો મતલબ એ છે કે પરિવાર છે વિથ ફેમિલી દાખલા છે બે ત્રણ એક તો છે ભુજના અત્યારે ચાર પરિવારમાંથી બે રહ્યા છે ભલે હવે ભાઈ ને બહેન રહ્યા છે માતા પિતા બંને સ્વર્ગેશી જાગી ગયા મહાભદ્ર સાગરજી અને પૂર્ણભદ્ર સાગરજી અત્યારે છે પછી અમિત ગુણસિંહજી સુધાર્યા અને અત્યારે મહાપર્મ ગુણસિંહજી છે એવી રીતે કચ્છ કોળાઈના આખું પરિવાર ચાર જણા એમાંથી અત્યારે દર્શન રત્ન સાગરજી અને વિનય લગતા અત્યારે છે અને દિવ્ય પૂર્ણાજી અત્યારે નીકળી મહારાજ નામ શું છે દિવ્ય પૂર્ણા અનંત પૂર્ણાસી માતુ છે નામ હતું અને દિવ્ય પૂર્ણાસી અત્યારે ભાઈ બહેન છે માતા પિતા પિતા લઈ ગયા પછી હા થાણામાં મેરાઉના મંત્ર વિધાન સાગરજી અને મારા પ્રશિષ્ય થાય મંત્ર વિધાન પ્રશિષ્ય ના શિષ્ય મારા મંત્ર વિધાન સાગરજી અને એના દીકરા મારા દીકરા સાગરજી અત્યારે છે મંત્રી વિધાનજી અમે સ્વર્ગવાસ થયા એ રીતે મા દીકરી કોણ છે એટલે પછી આ આ પરિવારમાં અધ્યાત્મ ગુણાસિંહજી માતાનું નામ અને દીકરીનું નામ રેખાઓ ગુણાસિંહજી આપણે આખો પરિવાર પછી અંસાવેશી નામ છે હા પિતા પુત્ર તપાદસમાં થાય છે માતા દીકરી અચલ કસમાંથી જાય વિલક્ષણતા છે પાછી તો આવા તો કેટલા પરિવારો આ કાળમાં પણ આ ચારિત્રના માર્ગે આવી રહ્યા છે અને હા સામે બેઠા છે જવેબેન ને જવેચંદ ભાઈ એમના પરિવારમાંથી કેટલા જણા પાંચ છ સાત છ જણાએ રિક્ષા લીધી છે અને હજી ના ચાલી બે એક બે જણા હજી તૈયારીમાં છે ગાડીમાં
વિવાહનું પરિવાર છે 20-25 જણા પેલેસમાં 20-25 જણા એક જ પરિવારમાંથી આખો વિશાળ પરિવાર ભલે એમાંથી 20-25 જણા રિક્ષા લીધી હોય ધાનકમાં સાત સગી બહેનોએ રિક્ષા લીધી છે બધી ગ્રેજ્યુએટ સાથે સાત બાગડમાં ધાનકમાં સાત સાત બહેનોએ ધાનકમાં રિક્ષા લીધી છે બધી ગ્રેજ્યુએટ અને બધી તપસ્વીઓ એકદમ વિશિષ્ટ ચારિત્ર્ય સાધકા નવ પાડે વગેરે આ કાળમાં આવા યુગની અંદર પણ આવા આવા ઘટનાઓ જોવા મળે છે. સગાઈ થઈ ગઈ હતી, લગ્ન બાકી હતા અને રિક્ષા લીધી. ભીલવાનું શ્રવણ થયું, ભૈયાને થયો અને આગળ જતા આચાર્ય બન્યા. વૈરાગ્ય દેશના લક્ષ પણ આચાર્ય ભગવાન હેમચંદ્ર સોડીસાજી મહારાજ. સગાઈ થઈ ગઈ હતી, હજી ગુરુવાનશ્રી મને વ્યાખ્યાન સાંભળ્યું, વૈરાગ્ય થયો, આકસ્મિક મસલત કરી હશે, વાતું નીકળી ગયું અને બંને જણાએ પણ સવિતાએ પણ રિક્ષા લીધી. સગાઈ થઈ ગઈ હતી પણ લગ્ન કર્યા. કેટલા વર્ષ રાહ જોવી પડી, આનંદ 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 લે છે. પેલા પેલા બધું અનુભવી આવ્યા છે, સંસારના કડવા મીઠા ઘણા ખાટા મીઠા અનુભવમાંથી પસાર થઈને આવ્યા અને અહીં આવ્યા એટલે હાસ નિરાંત થઈ ગયો. એટલે આનંદ આનંદ ને આનંદ હકીકતમાં આનંદ આ માર્ગ જ એવો છે. એમાં એમાં દુઃખનું નામો નિશાન હોય. આ સારી કષ્ટ ક્યારેક હોઈ શકે વિહારવાડીના કે લોચના, તે છતાં પણ તેના અંદરમાં પ્રસન્નતા હોય, આનંદ હોય. હા, સાચી સિદ્ધિ તો આ છે રાતી કમાવાની. એનાથી બધું ગુમાવી દેવાનું કાઢવા જેવી વાત હતી. સંસારમાં તો દેવાનું કાઢવાનું હોય છે, સાચી કમાણી તો સમય સળી ચારિત્ર માર્ગમાં જ હોય છે. જો એ ચારિત્ર શીખાડે ને એ કેવું કેટલું કેટલું આમ સુંદર શૈલીમાં થોડું વર્ણન આપણે વાંચીએ. એ આજના સમયમાં કોઈ યુવક કે યુવતી દીક્ષા લે છે એ માત્ર ત્યાગ નહીં પણ મહાત્યાગ છે. એ પરાક્રમ નહીં પણ મહાપરાક્રમ છે. એ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એવી ઘટના છે, અસાધારણ ઘટના છે. આજના સમયમાં સંસારનો ત્યાગ એટલે ગ્લેમરથી ભરેલી દુનિયાનો ત્યાગ. એટલા કરોડોને આકર્ષણ ચારે બાજુ બ્રાન્ડે ફેશનેબલ વસ્તુઓની વણઝાર, એનો ત્યાગ. આજના કાળમાં ચાલે બ્રાન્ડેડ કંપનીની અંક જ જોઈએ અને પાછું પૈસાની રિલમ છે હોય એ થાય તે બધું બસાવી શકે. મારી બ્રાન્ડેડ છે ખબર છે, પણ ફેશનેબલ વસ્તુ રંગબેરંગી જોઈએ. આજે વ્હાઈટ એન્ડ વ્હાઈટ નથી ગમતો, અમે રંગબેરંગી રોજ બનાવવાનો કલર હોય. તો બ્રાન્ડેડ ફેશનેબલ વસ્તુની મજા, એનો ધ્યાન. પછી નિત નવી બદલાતી ફેશનો, વાળની હોય કે કપડા વગેરેની હોય કે અનેક પ્રકારની ફેશનો અને બદલાતા ટ્રેન્ડ, એનો ત્યાગ. એક્ઝેક્ટ વર્ડ છે ટ્રેન્ડ માટે ગુજરાતીમાં ટ્રેન્ડ બતાવ્યા. ચલણ પ્રવાહ વર્ગ મોબાઈલની ખાલી જગ્યાનો ત્યાગ. પ્રેસ મ ઉપર જવાબ આપજો, ચાર અક્ષરનો. મોબાઈલની ખાલી જગ્યાનો ત્યાગ, ચાર અક્ષર. હે વેરી ગુડ, માયા ઝા બરોબર ને, ભલે ભલે બધાને લઈ લે. પછી ઇન્ટરનેટના ખાલી જગ્યાનો ત્યાગ, પેલો અક્ષર આ, પેલો અક્ષર આ, સાડા ચાર અક્ષર. આકર્ષણ, ઇન્ટરનેટના આકર્ષણનો ત્યાગ. પછી ફેસબુકની ફ ઉપરથી આવી મિત્રતા, ફ્રેન્ડશીપ. ફેસબુકની ફ્રેન્ડશીપનો ત્યાગ. પછી ખાલી જગ્યાના વશીકરણનો ત્યાગ. હવે એવું પૂછું, ખાલી જગ્યાના વશીકરણનો ત્યાગ તો વ ઉપરથી આવવું જોઈએ. જવા વોટ્સએપના હા વશીકરણ, ભલે ભલે બધાને તમારું છે ને, પહેલાં વોટ્સએપમાં કોઈ શું મેસેજ આવે છે ચેક કરે. પછી ખાલી જગ્યાની વિરાટ માહિતી વિશ્વનો ત્યાગ. ખાલી જગ્યાના ત્રણ અક્ષર, ખાલી જગ્યાના વિરાટ માહિતી વિશ્વનો ત્યાગ. ગૂગલ, પછી યુટ્યુબ અને ખાલી જગ્યા. પછી આગળ પેલો છે ઈ આવે ઈ, ઇન્સ્ટાગ્રામનો ત્યાગ. પછી ટીવી અને બે અક્ષરની મ ઉપરથી ટીવી અને મૂવીનો ત્યાગ. પછી ખાલી જગ્યાના ચક્રાવાનો ત્યાગ, કોણ અક્ષર ચ ઉપરથી. ખાલી જગ્યાના ચક્રાવાનો ત્યાગ. કોઈ છે ખરા ચાલ્યા ઘરે ચેનલો. હા, પછી ખાલી જગ્યા અને મલ્ટીપ્લેક્સનો ત્યાગ, બે અક્ષર માં ઉપરથી. મોલ અને મલ્ટીપ્લેક્સનો ત્યાગ. વોટ ઇઝ મલ્ટીપ્લેક્સ?
kemarin hari ini. Chalo, pasi khali jagya ane motel ho gaya, motel. Bhagwan pakda chhe. Oi bhagwan. Hotel ane motel ho gaya. Pasi resort ane rau pati bolo hai. Resort ane restaurant ho gaya. Ha. Pasi khan pan ni lobhamni duniya ho gaya. Pasi cold drinks ane ice cream no tyar bhanam yu vesan ne chale ni ha pani bale chakra ni man padi ya newspaper ane magazines no tyar ha sini sahitya ne gire gire pani festival ane function no tyar pani celebration ane celebrity no tyar pani khali jagya ne khali jagya pachhal na gaan lo no tyar yuvan ne bahu aaj kal ha manam suke bhai बाइक अने गाड़ी पासल ना गान पड़ नो त्या पछि टूर्स अने ट्रैवलिंग नो त्या जी आउटिंग अने आउटिंग पछि इन आउट पछि इन आउट दे दिस शॉपिंग ही आरो बीजो डेटिंग करवा जन काली को आपे डेटिंग नो त्या पछि फोटोग्राफी अने वीडियोग्राफी नो त्या पछि खाली जगह नी सनसनाटी नो त्या खाली जगह नहीं सब ऊपर दी खाली जगह नहीं संसनाटी अड़ी अक्षर से अड़ी अक्षर पहले अक्षर सब सब ऊपर से से सेल्फी सेल्फी बढ़िया ना पची क्रिकेट में स्पोर्ट्स हम अपने मजा लेंगे ना क्या पची खाली जगह ना क्रेज ना क्या क्रिकेट ना पढ़े तो क्रेज है सुनो आई IPL आज हर आलू को आप बोलो हाँ IPL ना क्रेज़ नो त्या पची वीडियो गेम्स नी चनो त्या वीडियो गेम्स नी ग्लैमर नो त्या म्यूजिक अने मनो रंजन नो त्या पिकनिक अने पार्टी नो त्या बोले से हाँ जिम्स अने कब 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 ऊपर थी जिम्स अने अरिया से कब ऊपर थी क्लब क्लब नो त्याग हाइकिंग अने हाइकिंग ट्रैकिंग 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 ले परंतु कुछ नहीं एडवेंचर स्पोर्ट्स नो त्याग साहसी कर्म तो ये जमा साहस जो ही है ना लैपटॉप अने डेट नो ऊपर थी टैबलेट नो त्याग टैबलेट जो ही बच्ची आईफोन अने आई आईफोन आईपैड अने आई पॉड अने आई जात जात नी टेक्नो को टेक्नो फैसिलिटीज नो त्या पछि ब्यूटी पार्लर अने हेल्थ हवे डोड अक्षर हेल्थ डोड अक्षर डोड अने नहीं स्पा 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 हमें जान सुन जी स्पा हेल्थ स्पा प्लीज तभी सही नहीं मारते बोलते बोलते मालिश के चुम्बन से बता दो भगवान हेल्थ स्पा पछि खाली खाली जगह टूर ना धंधा क्रेज नो क्या होए टूर ना धंधा क्रेज और काय आराम कसु नो न कोई का प्रतिष्ठा जो कोई है न कोई सगा वाला रहता हो कसु नो फरवा पैसा बदी गया चलो है बेड़ो को आपा नहीं हां दुनिया ने लिखा ना मन पैसा चे ला मैं तक जी आया भाई संगीत संध्या ना क्यों लक्षण नो जो लक्षण नो क्या પછી તહેવારોની ભબકાદાર ઉજવણી નો ત્યાં નોડા ડિસ્કો ડાંડિયા હા મોડર્ન કલ્ચરમાં આવા ગ્લેમરસને છોડીને પ્રભુના પંથને પ્યાર કરનારા યુવક યુવતીઓને ધન્ય છે ધન્ય છે ધન્ય છે વર્તમાન કાળના આકર્ષણો અને પ્રલોભનોને ફગાવીને કષ્ટમય સાધના માર્ગને પસંદ કરનારા એ યુવાન વયના મુમુક્ષુઓને ધન્ય છે ધન્ય છે ધન્ય છે વિલાસના યુગમાં खाली जगह जो जगावनारा विरागने विलासता युगमा मा विराग अथवा विराग्यनी जो जगावनारा युवा दीक्षार्थियों ने धन्य छे मोहमय आकार मा निर्मोहता नो खाली जगह भजवनारा नाद निर्मोहता नो नाद भजवनारा शंख नाद करनारा
संयमधन यात्रियों ने धन्य से यूएस कनाडा ऑस्ट्रेलिया के लंदन जाने मास्टर्स की डिग्रीओ प्राप्त करीने भव्य खाली जगह चार अक्षर नो बनावाना सपनाओं ने करियर आज करियर है ना એના સપનાઓને ચુસ્ત ચારિત્ર ધરવાના સપનાના કન્વર્ટ કરવા સપના તો છે હા વ્યવહારિક કેરિયરને બદલે ચુસ્ત મારે ચારિત્ર બનવું છે એવા એવા સપનાઓ છે એમાં એનવાય કન્વર્ટ કરે કોઈ વર્તમાન કાળના તેજસ્વી સિતારાઓને તું જે બરો ધન્ય છે ધન્ય બરો તમે પણ ધન્ય છે જોબમાં વાર્ષિક 40-50 લાખ દર વર્ષે એનાથી આગળ વધીને 80 લાખ સુધીના કરંટ પેકેજ ચાલુ એને મળતું હોય એવું વાર્ષિક 50-80 લાખ એને પણ ફગાવીને આત્મગુણોની સાચી કમાણી કરવા નીકળનારા એ તેજસ્વી તારલાઓને યાદ કરજો ગયા સાજીજી વર્ષી સાના સત્વગુણાશ્રીજી આ વાર્ષિક ચાલુ કંપની લખે કે સીએસ હતા લાખોનો પેકેજ હતો છતાં પણ બેંકની રિક્ષાની ડુંગળું નીકળ્યો પપ્પાને તરત ફોન કર્યો મારું પપ્પા હું કરાવી નાખો અને પપ્પા એવા કહે હમણાં આની બાજુના પછી એવા રેડિયા નહોતા સમજી હતા વિવેકી હતા અને આજે કેટલું ઉત્કૃષ્ટ કાર્ય પાડી રહ્યા છે વ્યાખ્યાનો પણ એવા વિશિષ્ટ અધ્યાન નહીં અને જેવું વ્યાખ્યાન પતે ભીત પાછું ઉઠ રાખીને અંતર્મુખીને આત્મસાધનામાં દરકાર થઈ જાય હા આવું સુંદર ચારિત્ર આત્મલક્ષી મળી રહ્યા છે એની પૂરી પૂરી અનુમોદના અને ન્યૂજર્સી કે લંડનની કોઈ કંપનીમાં તગડી પગારવાળી નોકરી એક ઝાટકે છોડીને ભારતમાં આવી એક ઝાટકે સંસારને છોડી દેનારા ત્યાગી યુવાનોને બોલો કેમ બોલતા નથી થાકી ગયા છો એવો જ્વલંત વૈરાગ હોય ગભરાય છે આપણે ભૈયા થઈએ શું કાપી નાખીને વિચારી વિચારી બોલવું કે ધીમે ધીમે બોલતા હશે ધીમે ધીમે બોલે છોડથી બોલો ભાવો જઈએ આ તો ઘરમાં ફાટી જાય ઘણી બોલી ભા બોલવાથી તો કેટલા ગર્ભોની નિરાશ થઈ જાય તમારા અંતરાય તૂટી જાય તમને ચારિત્ર ઉદયમાં આવી જાય પણ ઈચ્છા હોય તો હજી કેવો જ્વલંત વૈરાગ્ય હોય ત્યારે આવો ભ્રેમર ભરેલો સંસાર છૂટે કેવો તીવ્ર સંયમનો અભિયાસ હોય ત્યારે આવો રંગીનો સંસાર રંગીનો છે તમારી છે છૂટે આત્મકલ્યાણની તેવી લગ્ન હોય ત્યારે આ યુગના આકર્ષણો અને પ્રલોભનો છૂટે નમી બનવાનું મન થાય આવા વીરોના ચરણોમાં ઝૂકી બનવાનું મન થાય આવા પરાક્રમીઓના પાવન ચરણોમાં તેવા તેમના ભવ્ય પરાક્રમની ગુણગાથા ગાવાના અને મનમાં બને ઉલ્લસિત બને તેનું નામોત્કીર્તન કરવા માટે જીભ પણ એ બને લાલાહિત બને આવી વાત છે ભાઈ અને આ કાળમાં ભૂતકાળમાં તો ઘણા ઘણા મહાપુરુષો દાખલાઓ છે ગમુ સ્વામીને તેમને ચારિત્ર સ્વીકારી કરો સ્વામીને ઘણા રાજકુમારીઓ રાજવિદ્યાના નામ લીધા હતા પણ વર્તમાન કાળમાં તે પંચમ કાળ કહેવાય અરાહર કલયુગ કહેવાય પડતો કાળ કહેવાય આટલા બધા ચારે બાજુ પ્રલોભનો એમ છતાં એ બધાને ઠુકરાવીને એવું વિશિષ્ટ ચોથા આરાની યાદ અપાવી દે છેવટના સંદેશ દ્વારા પણ આવું એક એકથી ચડેલું વિશિષ્ટ ચારિત્ર પાડનારા વર્તમાન કાળના કેટલાક એક્સ્ટ્રા ઓર્ડિનરી સાધુ સાધી ભગવંતો એમના આપણે હવે જરા દ્રષ્ટાંતો જોઈએ બરોબર એક સાધુજી ભગવંતને પગમાં કાંટો બેસી ગયો અને ઓ બાપરે એમ તો અટી પીડામાં થાય છે તો પછી જે વનસ્પતિ છેદન ભેદન થાય રંધા બફાય એની કેટલી પીડા થતી હશે એ પોતાની વેદનાને ભૂલીને વનસ્પતિ કાયના જીવોની વેદનાનું સંવેદન કરવા લાગ્યા અને તે જ ક્ષણે જીવનભર માટે તમામ ખાલી જગ્યાનો ત્યાગ વિગ્રહ લીલોત્રી હિન્દી માટે લીલોત્રીનો ત્યાગ કઠોળનો સાર બીજો દાખલો હજુ તો બડી દીક્ષા પણ નહોતી થઈ અને એક મુનિએ રાગથી બચવા માટે ગુરુદેવની પ્રેરણાને ઝીલીને જીવનભર માટે ફળ અને લીલોત્રીનો ત્યાગ કરી દીધો આજે તે મુનિ આચાર્ય છે લગભગ 60 વર્ષનો દીક્ષા પર્યાય છે અને કેટલા વર્ષોથી મોઢામાં લીલોત્રીનો કણિયો પણ નાખ્યો નથી અને આચાર્ય ભગવંત અને બીજા કોઈ નહીં તમારી બાજુમાં જે તીર્થ છે કયું તીર્થ ધર્મચક્ર તીર્થના પ્રેરક અને પંડિતા કોણ છે આચાર્ય ધર્મલ્લભસુરી આચાર્ય ભગવાન આ ધન્યવાદ છે જેની વળી ઈચ્છા થઈ નહોતી અને તે દરમિયાનમાં ગુરુની પ્રેરણાને ઝીલીને આજીવન ફળ અને લીલોત્રીનો ત્યાગ આજે 80 વર્ષ થયા છે પાડી રહ્યા છે પછી
फागण सु 13 पछि बाजीपाला आउने ज्ञानी होए भक्ष देव फागणले पुनम कपडा जमा सिकेका पछि ते माइन महिना घणा उदा जैन परिवारमा आदि वपराई छ पोथी लिगेमा वपराई छ आदि तो अभक्ष बाजीपालो गोडामा पधरापी होते एक बार आवा लागियो ने याद कर जो देशी ने पंखाल ने आदि लगभग घणाने चालतो शनिवार घणा घणावार पर चालतो नथी पण एवा एक मारना छे ઉનાળા દિવસોમાં બપોરે 10-12 વાગે આકાશમાં ખુલ્લા શરીરે સુને છે આકાશમાં લીધે શાલીભદ્ર મુનિ અને બીજા કોઈ માતા આ ચોમાસા પહેલા અહીંયા પધારે છે પારસ મુનિ અને એમના ખૂબ શિષ્ય એ પણ આવી રીતે તડકામાં પર ખુલ્લે આકાશી પર આકાશને બગડે ઘણા સુધી ખુલ્લા શરીરે ઉનાળામાં પણ આગળ વધીને કહે છે શિયાળ હા તો શિયાળામાં ઠંડી શિયાળાની ઠંડીમાં ધાબળા ઓઢીને પણ થરથર જોજો છો તો એક મહાત્મા શિયાળાના સવારના વિહારમાં રસ્તાના કોઈ ઘટાડા વૃક્ષની છાયામાં કામડી અને ઉપરના વસ્ત્રો બાજુ પર મૂકી ખુલ્લા શરીરે જાગ કરવા બેસી જાય તે પણ એકાદ કલાક સુધી શિયાળામાં ખળપટી ઠંડી હોય અને વિહાર દરમિયાન કોઈ મોટું ઝાડ આવે કોઈ ઝાડની છાયા નીચે કામડીની ઉપરનું વસ્ત્ર ગાળી અને ઝાપમાં બેસી જાય એક કલાક કુદરતના ભળે ઓક્સિજન પ્રાણવાયુ વધારે મળે પણ ઠંડીની કરવા કરે નહીં આવા મહાત્મા આકારવા વિદ્યમાન છે ન બોલો એ સર્વ સાહુ ઓમ નમો ચારિતસ ઓમ નમો ચારિતસ ઓમ નમો આજી મોટા ભાગના સંતાનો મા બાપની કાંઈ કરી કરતા નથી અને સ્વચ્છંદ જીવન જીવે છે ત્યારે યાદ કરો સમર્પણ ભાવનું જીવન જીવનારા મુનિઓને જો રિક્ષાનો મહોત્સવ ચાલતો હતો એક મુનિએ રાતના 11 વાગે ઉઠાડીને કહેવામાં આવ્યો કે આવતીકાલ સવારે તમારે કોઈ મુનિની વૈયાવજ કરવા માટે ઉગ્ર વિહાર કરીને જવાનું છે થોડું દૂર બોલો હા પોતાનો ગુરુભાઈ થવાનું છે જેની દીક્ષા થવાની છે બરોબર અને દીક્ષાનો મહોત્સવ ચાલુ છે એ દરમિયાનમાં કહેવાવાનું રાતના 11 વાગે ઉમર ઉઠાડીને તો એની સવારે તમારે વિહાર ભજન કરવાનું છે ફલાણે ગામ ત્યાં સેવા માટે જવાનું છે મને જરૂર ભૈયા પ્રયા વિચાર કરો કોઈ પણ જાતના વિકલ્પ વગર મહોત્સવ ચાલુ છે ધામધૂમ હોય જઈએ છતાં પણ વિકલ્પ વગર સવારે તેમણે વિહાર કરી લીધો કારણ હિમુક્ષુ રિક્ષા લઈને એમના ગુરુભાઈ કોઈ દલીલ ન કરી સાહેબ બીજા પછી મોકલા બે દિવસ બે દિવસ પછી ખાટું મળશે જવાનું છે બે દિવસ બાકી છે રિક્ષા જોઈને પછી જાઓ હે તો તે આ આ કારણ દાખલા છે પથારા નહીં આ ભરતચંદ્ર દાખલા છે ભાવિ ક્ષેત્રના નહીં બરોબર હા દિશામાં ચાતુર્માસ થઈ ગયો હતો હજુ ચોમાસી બાકીને વાર હતી અને ગુરુદેવે સવારે 4 વાગે શિષ્યને ઉઠાડીને કહ્યું કે તારે ફલાણા મુનિ સાથે ઝીંઝુવાડા ચોમાસું કરવા સંગાટક તરીકે જવાનું છે ઝીંઝુવાડાને ના હોય અને સંગે આગળ કરી વિનંતી કરી હોય તો સાથે કુટુંબ એકલા મોકલાય કુટુંબ મોકલવું જોઈએ હા તો કોઈ પણ મુનિને સમુદાયમાંથી ગુરુ આજ્ઞા કરી કે તમારે ક્યાં જવું છે ચોમાસું સંગાટક તરીકે તો પ્રતિક્રમણ પર્યવેક્ષણ કરીને તૈયાર થઈ જાય અત્યારે સવારે વિહાર છે ગુજરાત કોઈ પણ જાતના વિકલ્પ વગર સહર્ષ વિહાર થઈ ગયા ના અમુક ગામ છે બરોબર બાકી છડીને આવતી ગુરુ કે છડીને બનાવે છે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે તો દૂર હોય તો પણ હિસરામાં કહેવાય અને સાથે રહેતો હોય આજ્ઞાની ઉપયોગ ઉલ્લંઘન કરે તો એ હિસરામાં ન કહેવાય એક મુનિરાજને દોષ્ટપણાથી નિયમ હતો કે શત્રુંજયની દવાની યાત્રા ન થાય ત્યાં સુધી શેનો ત્યાગ તો નવાની યાત્રા ન થઈ તો સાધુપણામાં પણ કેટલા વર્ષો પછી એક વાર પાલિકા વધારે દિવસ દિવસથી રોકાવાનું થયું ગુરુ મહારાજ સાથે હતી અને નવાની યાત્રા શરૂ થઈ 65 યાત્રા થતાં ગુરુદેવ વિહારનો આદેશ થયો 65 યાત્રા થઈ ગઈ છે જૈનો ત્યાં છે નવાણ માટે અને મનમાં કોઈ પણ જાતનો વિકલ્પ કર્યા વગર ગુરુ આજ્ઞાની શું કરી સહર્તી કરી લગભગ 55 વર્ષનો સંયમ પર્યાય પાડી અને કાળધર્મ પામ્યા કેરીનો જીવનભર ત્યાં ગયો
dan sejarah kesambil yang pada akhirnya ngajir dia ngajir ngajir kesambil dia yang tidak sekali kan mah Allah Allah senyum sali sali untuk hidup manci pun dusti akhirnya tu Allah tu orang cari baju ni perlu Allah cekai jawa hari tapi us dusti hoi lo bulan na bagi cawai kata di kelas bulan untuk dusti ni ya berubah tu अपने तो चार लोग बस तो काउंसलर पर बनी हुआ है जितना भी थको नहीं क्यारे एक 85 वर्ष की उम्र में महात्मा रोज रात्रि में भागे उठी ने उभा उभा 1008 लोग बस नो काउंसलर 108 नहीं अपने सब कुछ में खाली 40 लोग सारे इमाम दो बच में कितने बड़े ऊंचे ऊंचे फील है 1008 लोग बस तो काउंसलर रात ना बे वाली उठी ने उभा उभा कितनी उम्र है 85 वर्ष की उम्र है અહીં એક માત્રામ બીજો આટલો જિનાળાયમાં પ્રભુજી સમક્ષ ત્રણ ખમા સમણા પણ મારા દેવાને બેઠા બેઠા આપવાનું મન થાય ત્યારે યાદ કરો એક મહાત્માને કે રોજ રાત્રે 2:30 વાગે ઉઠીને વિધિપૂર્વક પૂરા કેટલા 1008 ખમા સમણા ઉભા ઉભા 1108 નહીં કા 1008 ખમાના રાત્રે 2:30 વાગે રોજ અને મારા ખ્યાલ મુજબ આ બંને જે દૃષ્ટાંત રીતે મહાત્માના છે 1008 બસું કૌશલ અને પછી 1008 ઘમાસમણા ઠામ ચોવીયાર મોટી મોટી હોળીઓ એમની ચાલે છે અને દિવસમાં લગભગ 3 વાર લખાણની વાંચનાઓ ઠામ ચોવીયાર આંબીજી મોટી હોળી હોય રાત્રે 2:30 વાગે ઉઠીને આટલા કૌશલ ને આટલા ઘમાસમણા હોય અને દિવસના પણ 3 વાર વ્યાખ્યાન અને વાંચનાઓ એ આપતા હોય પ્રવી શેખર સુરી આચાર્ય ભગવાન જીવનીમાં ઘણા ચતુર્માસના થયા છે નિરર્થક અને બિનજરૂરી પણ બોલ બોલ કરવાની આદતમાં સંયમ ન આવતો હોય જ્યારે આપણે તો જરૂર બોલ 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 કર્યા કરીએ ત્યારે યાદ કરો એક બાલ દીક્ષિતને 12 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને દીક્ષાના દિવસે સળંગ 5 વર્ષ સુધી મૌનનો અભિગ્રહ કર્યો નાની ઉંમરમાં મૌન રાખવું કેટલું અઘરું હોય એ મોટી ઉંમર થઈ ગઈ તોય મૌન ત્યાં થતા નાની ઉંમર ચંચળતા કેટલી હોય પૂરકો કરવાનો સ્વાભાવિક થઈ જાય તે એક બે દિવસ નહીં 5 વર્ષ માટે દીક્ષાથી માંડીને 12 વર્ષની ઉંમરથી અને એ જ આવે છે કિશોર વયમાં દીક્ષિત થયેલા બીજા એક મુનિએ દીક્ષાના દિવસે 12 વર્ષના મૌનનો અભિગ્રહ લીધો રોમાંચ ખડા થાય છે કે નહીં આ સાંભળતા સાંભળતા અહીં ગદગદ અને ભાવ વિભોર બનવું જોઈએ હું ઉડી જવી જોઈએ ઝોકા બોકા આવતા હોય તો જરા શ્વાસ રોકજો થોડું હા અને કાન બરાબર જરા સાફ કરી રાખજો આવું ફરી ફરી કંઈ જલ્દી સાંભળવા નહીં મળે હજી આગળ હોટલ અને લારી ગલ્લાની આદત તમારી વાત છે હવે છૂટતી ન હોય તો યાદ કરો આ મહાત્માને જેમણે યુવાન વયમાં આજીવન આંગળીનો અભિગ્રહ લઈ લીધો છે એમ બલ્લભ છો યાદ નામ જાણો છો એ બધા ધન્યવાદ છે તમે નામ યાદ રાખ્યું છે ઘણા દર્શન પણ કર્યા હશે બરાબર હજી આગળ ઘરના મા બાપની સેવા ન કરવી પડે તે માટે ઘરના ઘરમાં મૂકી આવનારા સંતાનોની આજે કમી નથી ત્યારે અને કેટલાય મા બાપ પેરાલિસિસ કે અસ્થમા જેવી બીમારીથી ઘરના ઘરમાં રિવાય છે ત્યારે સંસ્થાના સ્ટાફ સિવાય ધ્યાન રાખનાર ઘરનું સર્જન કોઈ નથી ત્યારે વંદન કરો એ સાધુજીને જેમણે પોતાના બીમાર રોગણીથી સ્વસ્થ થઈ જાય એવી ભાવનાથી અને શ્રદ્ધાથી 108 શું કર્યા છે 8 પોતાના ગુરુજી જલ્દી સાજા સ્વસ્થ થઈ જાય એ માટે 108 અઠમ કર્યા હજી આગળ ઘરડા પિતાજી કે માતાજીને હાથ પકડીને નિરાશ લઈ જવાનું ઘણા સંતાનોને પાલવતું નથી આ બે ભાઈઓએ તો પોતાની કેન્સરથી પીડિત માતાને ગલે પટ્ટો બાંધીને ખેંચીને ભરે ટૂંકોરી દબાવી નાખ્યો એ વેપારમાં ધંધામાં મોર પહોંચવા રોજ આ ડિસ્ટર્બન્સ થતું હતું આવા ધંધોની નમૂનાઓ પણ આ કારણમાં જ્યાં છે ત્યારે પોતાના ગુરુ મહારાજની ગુરુજીને સ્ટ્રેચરમાં બેસાડીને ખભે ઉપાડીને વ્યાહ કરનારા શ્રવણ વૃંદો અને શ્રવણી વૃંદ અને સંગો ચારિત્ર ધર્મ પ્રત્યે અહોજા ભાવ જગાવવા માટે શું પર્યાપ્ત નથી આ કાળમાં આવા પણ છે વ્હીલચેરમાં પણ નહીં ગોળીમાં પણ નહીં સ્ટ્રેચરમાં અને પોતે સાધુ સાધુ પોતે ઉપાડી પોતાના તારી ગુરુ ગણીને પ્રેમસુરી મહારાજની પાછલી વયમાં હા ચંદ્રશેખર માસાહેબી આવી રીતે અમને વિહાર કરાયેલા સ્ટ્રેચરમાં આપડા પડી થાય ગનપુર જેવા અપક્ષના ત્યાગી પણ
ત્યારે બીમારીના ઉપચાર માટે આલુ કે ગાજર જેવી ચીજો લઈ લેતા અચકાતા નથી. એટલે લસણની કરી લોહી પતલું કરવા માટે ડૉક્ટરે કીધું હોય લાયસન્સ મળી ગયું ડૉક્ટરે કહી છે ને તો બીજા ઘણા ઓપ્શન હોય. એક મહાત્માને ઓપરેશન માટે હોટલમાં દાખલ થયું, હોસ્પિટલમાં હોટલમાં નહીં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પણ દાખલ થતા પહેલાં એમણે શું ચાર શરતો કરી હોસ્પિટલમાં દાખલ થતા. હા, શું હતું ઓપરેશન? કે હું ડાગરા ચડીને જ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જઈશ, લિફ્ટનો ઉપયોગ નહીં કરું. પછી બધી ગમે સાપણી મારે ગેતન મારે હોય ઓપરેશન થિયેટર તો પણ હું ઘરે ચડીને જઈશ, લિફ્ટનો ઉપયોગ નહીં જ કરું. બીજું યોગાસન બની યોગો મારી બાજુમાં જ રહેશે, દૂર મૂકી લો નહીં, મારી બાજુમાં જ એક હાથથી બધાએ દૂર નહીં મૂકવું. ત્રીજું વસ્ત્ર સંબંધી, ત્યાં બધા હોસ્પિટલ વસ્ત્રો પહેરવા પડે ને, સ્ટડી લાઈફ થયેલા હોય બધા. હું મારા સાધુના જ વસ્ત્રો પહેરીશ, હોસ્પિટલના વસ્ત્રો નહીં પહેરું. અને ચોથો, મને કોઈ નર્સ કે ફિમેલ ડૉક્ટર સ્પર્શ નહીં કરી શકે. હા, એવા મક્કમ એ રીતે થતું હોય તો થાય, હું તો કંઈ જરૂર નથી મારી ઓપરેશન. પછી શું થયું ખબર નથી, પણ આટલી મક્કમતા હોય પોતાની તો ઓટોમેટિક સંજોગ પણ મળી ગયો, એવા ડૉક્ટર તો સમજ થઈ જાય છે. બીજા એક મહાત્માએ મગનકરના ઓપરેશનમાં નીચે મૂળ થાય દમ અને રસી કોઈ નીકળતું હોય એમાં પણ એનેસ્થેસિયા લેવાની ના પાડી દીધી. વગર એનેસ્થેસિયાએ ઓપરેશન કરાવી ભગંદરનું કાપું થાય એવી ગયા, તથા પણ એનેસ્થેસિયા નહીં. હા, ઓમ્રી નામો, ઓમ્રી નામો ચારિતસ, ઓમ્રી નામો ચારિતસ, ઓમ્રી નામો ચારિતસ, ઓમ્રી નામો ચારિતસ, નમલો એ સબ સાહુણા, નમલો એ સબ સાહુણા. તમે થશે કે મેં ચારિત્ર પડ્યું છે તો આ તો સાધુ માતા તો ક્યાં નકો છો? આ ગુણ અને ગુણી વચ્ચે કથનથી અભેદ હોય. ચારિત્ર ધર આત્મા મહાત્માઓની અનુમોદના, એકંદરે ચારિત્ર ધર્મની અનુમોદના છે. ચારિત્રનો કેવો પ્રભાવ કે આવા સાહસો કરવા માટે આ કાળમાં પણ આટલા બધા મહાત્માઓ તૈયાર થઈ રહ્યા છે. પણ ચારિત્ર ધર્મમાં એવો આનંદ આવતો હશે ત્યારે હોશે હોશે આવી કઠોર પ્રતિજ્ઞાઓ પણ પાળવા માટે તૈયાર થાય છે. હજી આગળ જીદ્દ એ આજની નવી પેઢીની શું બની ગઈ છે? ત્રણ અક્ષરની આદત બની ગઈ છે જીદ્દ. ત્યારે મહાત્માનો સમર્પણ ભાવ તો જુઓ, 500 આંગળીની ભાવનાથી શરૂ કરેલી આંગળી યાત્રા 465 આંગળી સુધી પહોંચી ગઈ, છતાં કોઈ પણ વિશેષ કારણ વગર 466માં દિવસે ગુરુ ભગવંતે પાળનું કરવાનું કહ્યું. આપણે હોય એની જગ્યાએ માની લઈએ આંગળી આપણે વિશિષ્ટ કારણ હોય તો હજી મનને જેમ તેમ કરી મારી મારીને મનાવવું પડે, કદાચ મનમાં તો કોઈ આનંદ થયા કરે. અહીંયા કોઈ કારણ વાળું વાત નથી. ગુરુવારના હા સ્વામી ઓળી ચાલતી છેલ્લી ઓળી ને તમ તો અમે થઈ ચૂક્યા હતા અને ગુરુ ભગવાનને કંઈ પાલન કરવાનું છે તો આમાં હજી આગળ જોજો. 466 વિશે પાલન તો કર્યો, પણ પછી 20-25 દિવસ બાદ ફરી ગુરુદેવે આંગળી શરૂ કરવાનું કીધું. સાહેબ ત્યારે એટલો ગુસ્સો આવે પણ આવી ગયા ને, દલીલો કરવાનું મન થઈ જાય, ઝઘડો કરવાનું મન થઈ જાય, છૂટા પડવાનું મન થઈ જાય. આવા ગુરુ હોય થોડાક માટે મારા 100 આવે એવું ભંગાવી છે, 500 આવી ભંગાવી દીધા. હરીસા માટે પણ હોય કાળ ભરે પાણી ગયું તો અહમ પોસા ગુરુને એમ પણ હોય કે 100 વળી કે 500 આવી જશે ભગાય છે અહમ પુષ્ટ થાય, લોકો વખાણ કરે અને ગુરુ પણ જોઈએ એમાં અહમ ભાવ વધારે છે, એટલા માટે અહમ પુષ્ટ ન થાય એટલા માટે પણ પાલન કરાવી નાખે એવું બને. અને પાછા 20-25 મિનિટ ફરી આંબી શરૂ કરવા કીધું અને શિષ્ય શરૂ કરી દીધા. હા, તો કઈ એની ટુકડા પડે આવું ઝઘડો કરવાનું મન થઈ જાય. ત્યારે પણ એમના મનમાં એવો વિકલ્પ ના આવ્યો કે ગુરુદેવે 20 દિવસ માટે મારા 500 આંબી ઘેરી છોડાવ્યા છે.
ગુરુ નિશાને બોલવાની હિંમત હોય તો આકાશમાં ઘૂસ ઘૂસને ટીકાની નિશાન થઈ જાય. હલો પાંખ છૂટા થઈ અહીંયા થઈ અને સાથે રહેલા સાધુઓને પણ ખબર નહોતી કે એમની 100 ઓળી પૂર્ણ થઈ છે. કેટલા ભૂત રહ્યા હશે, કેટલા નિષ્ઠુહ, કેટલા દિવસ ચોમી ઓળી શરૂ થાય એના પહેલા જે બધું કેવી તૈયારી થઈ જાય અને કેવી ધ્યાન તો થઈ જાય. કચ્છના સાજીજી ભગવાન તો આપણે રમજી મળા સુધી જગ્યાએ બેઠા ઠાણા 6 ઓળી પૂરી થઈ, કોઈને ખબર નહીં, કોઈ કોઈ પૂજા પૂજન વધશો કશું જ નહીં, ચૂપચાપ સહજતા એ પાણી બસ કોઈની ખબર પડવાની હતી પણ નહીં. નવા નાકા વાકા સમજા કે કચ્છમાં પણ છે ચિંતન ગુણાસીજી હરેલીના હરેલીના વિઠ્ઠલભાઈ એમને ચિંતન ગુણાસી જે દિનેશ ગુણાસી બંને સુધી બહેનો એમને પણ 100 ઓળીઓ કરી ચૂપચાપ બસ પારણામાં કોઈ કશું નહીં. હજી આગળ સાંભળો બરાબર. એપ્રિલ મહિનાના દિવસો હતા અને અમદાવાદની આવા કેટલી ગરમી હોય ત્યાં તો એપ્રિલ મહિનામાં કેવી કાળઝાળ ગરમી હોય તે સમજી શકાય. બપોરના 3 વાગ્યાના 45 ડિગ્રીના તાપમાનના સમયે માત્ર 3 મહિનાના સંયમ પર્યાય દીક્ષા પર 3 મહિના વર્ષનો નહીં. બે નૂતન દીક્ષિત મુનિઓ ધાબળો ઓઢીને બેસી ગયા. આપણા કામડી ગરમ લાગે ધાબળો ઓઢીને બેસે મુનિઓ નીચે છે. એમણે અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી ભેંસના ભાંભરવાનો અવાજ ન સંભળાય ત્યાં સુધી ધાબળો ઓઢી રાખીશ. કોણ યાદ આવે એ મુનિ યાદ આવે ચકલચંદ્રજી નજળ ભૂકે નહીં ત્યાં સુધી કૌશકમાં. 1.5 કલાક પછી ઉપાશેની બાજુના તબેલામાંથી ભેંસના ભાંભરવાનો અવાજ સંભળાયો ત્યારે સત્તરભીની પૂજા કરતા ઉપાધ્યાય શકલચંદ્રજી યાદ આવી ગયા. 3 મહિનાનો દીક્ષા અભ્યાસ માત્ર 1.5 કલાક સુધી ઉનાળામાં અમદાવાદમાં બપોરે 3 વાગે ધાબો ખઠ્ઠો કચી બેઠો હતો ઉડી રહ્યા. હજી આગળ એ ગાથા પણ આપણે રોકવાનું મન થતું નથી. ગણાય અહીંયા એક માર્ગમાં એક જ દિવસમાં કેટલી ગાથાઓ ગોપી હશે. ચોથાણાની વાત નથી, મહાવીર ચક્રની વાત નથી, ભરત ક્ષેત્રની હમણાંની વાત છે. આ વધુમાં વધુ કેટલી ગાથા તમે અનુમાન કરશો કે શકાય. હમણાં કયા આ 5 થી 50 વર્ષની અંદરની વાત છે, બહુ જૂની વાત નહીં. કેટલી ગાથા કદાચ તમે ભેગા થઈને કદાચ ગોપી શકીએ કે એક દિવસે આખો એક ગ્રંથ ઉપદેશ માલા કેટલી ગાથા 544 ગાથા નો ગ્રંથ એક જ દિવસમાં કંઠસ્થ કરી દીધો. હજી બરાબર સાંભળજો. આજે સગા મા બાપ પણ જોઈએ એવા સચવાતા નથી. બરોબર, 2 વર્ષ અને 5 વર્ષના પર્યાયવાળા બે મેધાવી મુનિઓએ સાથે મળીને સંમતિ તર્ક નામના દળદાળ જટિલ ગ્રંથનું ઊંડાણપૂર્વક માત્ર 2 મહિનામાં 2 વર્ષ ઓછા પડે જેના અધ્યયન માટે એવો અઘરો ન્યાયનો તર્કનો આ ગ્રંથ છે ચિત્તન નિવાકર ભગવાન વચેલો. અને એનો અભ્યાસ કરવા માટે શાસ્ત્રકારે કેટલી છૂટ આપી ખબર છે? દ્રવ્ય પણ પર્યાય રાષ્ટ્ર શરૂઆતમાં જે વાત છે કે ધારો કે એની ભણાવના જઈ તો મળે નહીં, અઘરો ગ્રંથ આવે એકદમ અને દૂર કોઈ એવા ક્ષેત્રમાં જવું હોય અને રસ્તામાં જઈને ઘરો ન આવતા હોય એ તો એને માટે કદાચ આધા કરવી ગોતવી સામે માટે પેશી બનાવેલી વાપરીને પણ જો એ સંમતિ તર્કનું અધ્યયન થઈ શકતું હોય તો શાસ્ત્રકારો એની પર છૂટ આપી બોલો. કેટલું મહત્વ એ ગ્રંથ હશે જેની શાસન ઉપરની શ્રદ્ધા ચોર બગીચા રમ જેવી મજબૂત થઈ જાય. આવો અઘરો ગ્રંથ માત્ર 2 મહિનામાં દીક્ષા પડ્યા કેટલો? માત્ર 1 માં 2 વર્ષનો, બીજાનું 5 વર્ષની દીક્ષા. આવા મુનિવરો આ કાળમાં પણ છે. 15 વર્ષની ઉંમરના એક બાળ મુનિએ સિદ્ધહેમ વ્યાકરણ 6000 શ્લોકોમાં કર્યા બાદ માત્ર 8 દિવસમાં એ વ્યાકરણની ટીકા ઢુંડિકા નામની 40000 શ્લોકમાં ટીકાના 7 આવડા વોલ્યુમ સમજીને વાંચી લીધા. બરાબર, 40000 વિના લઈને 5 મહિનામાં કરી આપણને આશી લાગે છે ને રોજના 125 બધા પાના વાંચીએ. આ તો સંસ્કૃત વ્યાકરણની ટીકા
વિષ્ણુ વર્તાની કથા હોય ઓજી આપણે વાંચી કરાય હા આ તો વ્યાકરણની ટીકા વિવેચન 40,000 શ્લોક પ્રમાણ એ માત્ર અને 7 દોડદાડમાં બોલ્યું 7 ભાગ એ માત્ર 8 દિવસમાં એમણે સમજણપૂર્વક વાંચી લીધા હા પાછું બધું અસજ્જાનું કાળ કાઢીને શ્રમણ શ્રવણી ભગવંતોની આવી જ્ઞાન પ્રતિભાવની વાત કરીએ તો કોઈ પાર ના આવે એક બાળકના પોતાના પુસ્તક રાખવા માટે ક્યારેય ચેન વાળું પાકીટ રાખતા નથી 62 વર્ષના દીક્ષા ક્રિયામાં તેમણે ક્યારેય પણ ચેન ખોલી કે બંધ કરી નથી જિનારીમાં પૂજા કરીને 5-10 મિનિટના મોટે ભાગે નીકળી જવાનું થાય ચૈતન્ય કાને કરી પૂજા ટકા કરી છે ટકા પૂજાને ટકા કરી છે અને એક સાધુજી ભગવાન જિનાલયમાં જેટલા પ્રભુજી હોય દરેક પ્રભુજી સમક્ષ ચૈતન્ય કરે ખાલી મૂળ સામે નહીં ઘણા નિરાશ્રમમાં ઘણા 25-50 ભગવાન પણ હોય દરેક સમક્ષ અલગ અલગ સ્વતંત્ર ચૈતન્ય કરે પાલિતાણામાં નરેક રૂપમાં જેટલા 1,000-27,000 લિંગો દરેકની સમક્ષ જે વિધિ પ્રભુ આખું ચૈતન્ય ભલે નાના આટલા ભગવાન એની સમક્ષ આખું ચૈતન્ય તમારા રાખવા સુધર્મ સાગરજી મહારાજ પછી એમના આ વર્ષે કે ગયા વર્ષે કાલ જન્મ પામ્યા હું મળ્યા છીએ એમને શરદી કે તાલ જેવી માંદગીનું કારણ આવી જાય તો પણ જીન પૂજા કે સામાયિક જેવી નિત્યની દૈનિક આરાધનામાં ખાડો પડી જતો હોય છે ત્યારે એ આચાર્ય ભગવંતને આંખમાં જામની તકલીફ છે બંને ઢીંચણમાં ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાયું છે લીવર પણ ડેમેજ છે કરોડરજ્જુ એટલી ખરાબ છે કે એમને બેઠેલા જઈને ડૉક્ટર આશ્રમમાં પડી જાય છે ત્યાં બેસી કેમ છે કે જેટલી હદે કરોડરજ્જુ ખરાબ છે એટલી જીવન પ્રક્રિયા અને છતાં રોજ રાત્રે 2:30 વાગે ઉઠીને નિયમિત રીતે ચોરી મંત્ર આડીનો જાપ કરે છે ભારે તકલીફમાં પણ ખાડો પડવા દેતા નથી નમો લોય સબ સામુના ઓમ રીમ નમો ચારિતસ માતાજી કે પિતાજી બીમાર પડે ત્યારે તેમની સેવા માટે કોઈ માઈ કે ભાઈને રાખી લેવામાં આવે છે તો અહીંયા જોજો ગુરુ મહારાજ કોમા જેવી સ્થિતિમાં 11 વર્ષ રહ્યા ધર્મ ભક્ત સુરી ચાટું ન પડે એ માટે રાત્રે કલાકે કલાકે ઉઠીને ગુરુ મહારાજ નું પડખું ફેરાવી હે મારા પતિ બંને શિષ્યો અમે તો દર્શન પણ કર્યા છે ઘરે માત્ર 5 જ દ્રવ્યથી વધારે દ્રવ્ય ન વાપરવાનો સંકલ્પ પહેલા શિષ્યો એવો સંકલ્પ હતો આજે સગા મા બાપ પણ જોઈએ તેવા સચવાતા નથી તે કાળમાં એ આચાર્ય ભગવંત અને પન્યાસી ભગવંતનું શ્રમણ વૃંદ એવું છે તમે એવું તો તમે અમે એમને જોયા છે બોલ જોઈ ગાંધી કોણ શ્રી આચાર્ય ભગવાન અને એની સાથે પન્યાસ દ્વારા એવા છે કે સમુદાયના વૃદ્ધ સાધુ ભગવંતોને આમંત્રણ આપીને લાવીને પોતાની સાથે રાખે છે પોતાના શિષ્ય શિષ્ય કંઈ ન હોય પોતાના કચ્છના મોટા મોટા સમુદાયના સામેથી કંઈ પધારવા મારી આપની સેવાનો અમને લાભ આપો અને આ રીતે એવા વયોવૃદ્ધને બીમાર સાધુ ભગવંતોને પોતાની સાથે રાખી પોતે અથવા પોતે આચાર્ય ન કરી શકતો પોતાના શિષ્યો દ્વારા એની સારામાં સારી સેવા કરાવી છે અમે તો દર્શન થયા છે એ આચાર્ય ભગવંત કચ્છના છે પાછા બાકી ગામના છે અહીં તો બાકી જોઈ તે હાજી સારા શેર પ્રભુરી આચાર્ય ભગવંત કન્યાસી મહારાજ કોણ એ પણ કન્યાસી મહારાજના શિષ્ય બીજા કન્યાસ કન્યાસ ભદ્રંગ ભાષાના કન્યાસ ભદ્રસન વિજયજી મારા ધન્યવાદ હા એ અને અત્યારે પાલિતાણામાં કયું કસ્તુર ધામ એમની પહેલાં જે વયોવૃદ્ધ કોઈ પણ સમુદાયના સાધુ સાધી સાધી ભગવંતો એની સારી રીતે લઈ આવે ત્યાં થાય છે અને તીર્વાસ પણ કરી શકે છે હવે આગળ જો
બે યુવાન સાધુ પોતાના ગુરુદેવની આજ્ઞાથી એક સુસંગની વૃદ્ધ આચાર્ય ભગવાન હિમાંશુ ધોરી મહારાજ એની સેવા કર્યા હતા. પણ એમ બોલ એવું આચાર્ય પછી હમણાં બન્યા એવું મુનિ હતા અને ધર્મ રક્ષિત થયા બંને ગુરુ શિષ્ય અને બંને સોળી ઉપર તપસ્વી. આ આચાર્ય ભગવાન 9 વાગે સવારે વિરા શરૂ કરે એ કલાક બધું જાપ ધ્યાન કરતા હોય તેમના શરીરનો સંપૂર્ણ ભાર પોતાના ઉપર આવે એ રીતે પડખે ટેકો આપીને એમને ધીમી ગતિએ વિહાર કરાવે. બપોરે 1 વાગે સામે પહોંચે અને આ મંદિર બાજુના આજુબાજુના ગામમાં જૈનેતરોના ઘરમાં જઈને કોરા રોટલા લઈને જાડા લેતા અને એમાં વૃદ્ધ આચાર્ય ભગવાનની સાથે આંબીર બપોરે 3-4 વાગે આંબીર કરે. હા, અને આંબીર બાર વળી પાછો વિહાર કરી 5 વાગે સાણા મુકામે પહોંચે. આ માત્ર એક દિવસની વાત નથી, રોજનું માત્ર મગજમાં બેસે આપણને ચોથાયા જેવું લાગે ને આપણને. આવી કઠોર વૈયાવત છતાં મન અને મુખ બંને અતિ પ્રસન્ન. હા, મરી મરીને નહીં રાજી થઈ જઈને હોશે હોશે સેવા થાય નહીં થા નહીં કંટાળો. સગા બાપની કોઈ નીકળવા આવી સેવા થઈ શકે ખરો આ કૃષ્ણ છે. હા, પોતાના ગુરુ પણ નહોતા શિષ્યો. આ બંને જણા હતા મારા શિષ્યો અને અનેક માસે પુત્ર શિષ્યો કહ્યું બોલો કોણ બીજા નહીં જવા મારે અને આ ગયા છે હેમરાજ વલ્લભ નારાજ. પાલિકાણામાં એક મહાત્મા સાંભળ દે કે ચડાયવા દર્શનાંતો છે આ કાળના તો સામે થઈ થોડ પણ ભાગો નહીં. હા, ચોવીયાર છઠ કરીને 7 યાત્રા શરૂ કરી. પહેલા દિવસે 3 યાત્રા કરી 11 વાગે નીચે આવ્યા. ઉપાશ્રે આવીને બધા મહાત્માઓની ગોતરી લેવા ગયા પોતાની ચોવીયારી છઠશે તોય. 3 યાત્રા કર્યા પછી છઠના બીજા દિવસે બીજી 2 યાત્રા કરીને નહીં હા ભૂતિ ભક્તિ કરીને ફરી યાત્રા શરૂ કરી. પછી બીજી 2 યાત્રા 3 ને 2 5 થઈ ગઈ. યાત્રા કરીને નીચે પધાર્યા. છઠના બીજી દિવસે ફરી બીજી 2 યાત્રા કરીને 7 યાત્રા પૂર્ણ કરી. પારણાના દિવસે પણ વિહાર તો ભૂલ પણ વાપસ ભાગ ગયું. સવારે વિહાર પહેલા 1 યાત્રા ફરી કરી પછી પારણાના દિવસે પણ અને 9 વાગે નીચે ઉતરીને વિહાર શરૂ કર્યો. પાર્વતી કર્યું હતી. હા, 24 વાગે છઠ 7 યાત્રા થઈ. બીજી દિવસે 8મી યાત્રા અને વિહાર 70 વિહારનો 5 કિલોમીટર નહીં 70 કિલોમીટરનો વિહાર રાજેન્દ્ર ભાવ જઈને 5-10 મિનિટમાં પાણી પતાવી દીધું. ફટા પર તું જેવું કે લીપી વાપરી હશે બાપા. પાણી કરીને 10 વિહાર કરીને બીજા 14 કિલોમીટર ટોટલ વિહાર થયા. ટોટલ 31 કિલોમીટર જોગીયારી છઠ પછી 8 યાત્રા પછી નવા ગામ પહોંચી પોતાના ગુરુદેવની ભેગા થઈ ગયા. હું તો બેચારી થોડા પાછળ પાછળ ગરમિયા પણ એવું ન કર્યું. કેવું ગજબનું સંતો કહેવાયા વિચાર કરવા આ કારણના દાખલાઓ છે. એક મહાત્મા વધઘટની ગોતી લેવા માટે ઉપાસની પાછળના એક ઘરે બાજુમાં પાછળ ઘરતો બધાની ગોતી પડી. મહાત્માને આવતા થોડી વાર લાગી. ગુરુ ભગવાનને પૂછ્યું ઘર તો પાછળ નજીક પાસે તું આટલી વાર કેમ લાગી? ગુરુદેવ ફરીને ગયો હતો કારણ કે ટૂંકા રસ્તે એક કૂતરું બેઠું હોય છે એ સાધુ વેશને જોઈને ખૂબ ભડકે છે. ગુરુ ભાવમાં સાધુ પ્રત્યે દ્વેષ કરવાયો તો આપણે 30 માં 15 અને જોર જોરથી ભસે છે. આપણને જોઈને તેને કસાય નથી કૂતરાને. એટલા માટે ટૂંકા રસ્તે જવાને બદલે હું ફરી મને કરડે નહીં એટલા માટે નહીં એને કસાય ન થાય બીજાને કર્મ ન મારે આવવાની નીતિ એટલા માટે હું ફરીને પાછળ દૂર રસ્તે ગયો. એ કૂતરાને પણ કસાય ન થાય એની ચિંતા કરનારા આ મહાત્મા ક્યાં ને ડગલે અને પગલે વડીલોને પણ કસાયનું નિમિત્ત આપનારી આજની નવી પેઢી ક્યાં? એવા કેટલાય શ્રવણ અને શ્રવણી વૃંદો છે કે જેમાં બધા જ મહાત્માઓ એકાસના કરે છે. એવા પણ ગ્રુપો છે જેમાં બધા રે દેવા મીઠાઈ ઢોર ફરસાણનો ષડંતર કાયમ માટે ત્યાગ છે. એવા આ ગ્રુપ છે આખા સાધુ કે સાધી ભગવંતોના. એવા પણ ગ્રુપો છે કે જેમાં બધા જ મહાત્માઓ વર્ષમાં 8 થી 10 મહિના તો આંબીર જ કરતા હોય. એક બાલમુનિનો 20 વર્ષની ઉંમરમાં મણકા ઘર મૂક્યો પ્રેમદાન વિજયજી મહારાજ ગોરેગામમાં. એમના ગુરુદેવ ખાતરીપૂર્વક કહે છે કે આ બાલમુનિએ 6 વર્ષના રિક્ષા પ્રયાણમાં 14 વર્ષની રિક્ષા લીધી ત્યાંથી માન્ય ટીમ એજ કહેવાય. એમાં તો ઘણી પૂરો થાય ગંભીર પૂરો પણ થવાની શક્યતા હોય ત્યાં તો બહુ જાગૃત હતા. પણ ગુરુજી કોઈ જ વાત છુપાવી નથી. મનમાં પણ કોઈ ખરા વિચાર ધારા કે હાજર હોય ને એ પણ ગુરુ મહારાજને કહી દે કે સાહેબ મને આજે સાવ ખરા વિચાર આવી ગયો અતિ નિખાળ રસ્તા અને માટે ભયંકર બીમારી શરીર તો હાડકી ને જેવું થઈ ગયું હતું પણ ચહેરા ઉપર અપૂરો ક્ષમતા અને સમાધિ હતી. ખરેખર આજની નવી પેઢી માટે આ બાલમુનિ એક મોટો આદર્શ ગણી શકાય.
आतो मात्र थोड़ा सुन्देशिया छ पुरा सिम्पल दृश्या छ बाकी वर्तमान कालना संयम धरोनी आनी गुण गाथा हो तो गाया ज करवानो मन थाय गौरत्न सुंदरा पुस्तकना ત્રીજા વિભાગમાં આવા ઘણા બધા દ્રષ્ટાંતો વર્તમાન કાળના સાધુ સાધી ભગવંતોના વાતેલા છે એમાં પણ છે આ સાધનો સસાવધાન હા રંગીઉમરના મહાત્માએ પહેલા સસાવધાન કર્યા પછી 500 વર્ષો કર્યા પછી 500 ઉધાન કર્યા પછી 1000 ઉધાન અલગ અલગ વિષયમાં 1000 પ્રશ્ન કરી બધા ક્રમશઃ યાદ રાખી લેવાના પછી બધા ક્રમશ જવાબ આપવાના વગર પ્રશ્ન પૂછે પાછળથી બીજી વાત પછી સાગરજી મહારાજ હા અને એના ગુરુ શિષ્ય ગુરુભાઈજી ગયા ત્રણ ચાર રૂપમાં સેવા મહાત્મા ગયા આ કાળમાં બધા વૈજ્ઞાનિકો અને ડોક્ટરના નાસ્તિકો પણ આશે ચકિત થઈ ગયા હતા આ કાળમાં આપણી મેમરી પાવર એ જો હોય આ કાળમાં એમ હોય તો પૂર્વના કાળમાં ચૌદ પૂર્વજન્મ વળી આગળ ખાતા હોય એમાં શું આશ્ચર્ય અથવા એમાં અસંભવ જેવું શું છે બરાબર તો આવા ચારિત ધારી આત્માઓને આજે નમો ઓમરી નમો ચારિતસનો જાપ કરતા કરતા આવા આવા જેટલા યાદ ધ્યાન રહ્યા હોય પડી રહી યાદ કરી કરીને ભાવથી વંદના કરીએ ઓમરી નમો ચારિતસ ઓમરી નમો ચારિતસ ઓમરી નમો ચારિતસ ઓમરી નમો ચારિતસ ચારિત તો ડબલ છે અને ચારિત આમ ઝટપટ લગા ચારિતસ ચારિતસ તો સિંગલ બોલાય સમાન ડબલ છે સમાન ડબલ છે ઓમરી નમો ચારિતસ સારી રીતે એમાં ભાવથી ઘણી યાદ કરી કેટલાક એક એક જાતમાં કેટલા કેટલા કર્મની હોલસેલમાં હિજરા થઈ જાય ચિત્ત કેવું અદભુત પ્રસન્નતાથી તર તર થઈ જાય બરોબર તો વિશેષ ગ્રે વર્તમાન જીનાદિ ચાંદ પડણ ઓમ શાંતિ શાંતિ સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એ મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો હરિહંતાણા ઓમ રીમ નમો સિદ્ધાણા ઓમ રીમ નમો વાયર્યાણા ॐ ॐ नमो उपजायाना ॐ ॐ नमो लोय सब्बसाहुणा ॐ नमो लोय सब्बसाहुणा ॐ नमो दर्शनस ॐ नमो दर्शनस ॐ नमो नरस ॐ नमो नरस ॐ नमो चारितस ॐ नमो चारितस ॐ रीं नमो तवस ॐ रीं नमो तवस ॐ रीं श्री सिद्धचक्राय नमः ॐ रीं श्री सिद्धचक्राय नमः ॐ रीं नमो हरिहंताणां ॐ रीं नमो हरिहंताणां ॐ रीं नमो सिद्धाणां ॐ रीं नमो सिद्धाणां ॐ रीं नमो वायर्याणां ॐ रीं नमो वायर्याणां ॐ रीं नमो उपजायाणां ॐ रीं नमो उपजायाणां ॐ रीं नमो लोय सब्बसाहुणां ॐ रीं नमो लोय ॐ रीं नमो दशरस ॐ रीं नमो नरस ॐ रीं नमो नरस ॐ रीं नमो चैतस ॐ रीं नमो चैतस ॐ रीं नमो तवस ॐ रीं नमो तवस ॐ रीं शेषचक्राय नमः ॐ रीं शेषचक्राय नमः ॐ रीं नमो हरिहंताणा ॐ रीं नमो हरिहंताणा ॐ रीं नमो सिद्धाणा ॐ रीं नमो सिद्धाणा ॐ रीं नमो दशरस ॐ रीं नमो नरस ॐ रीं नमो चारितस ॐ रीं नमो तवस ॐ रीं नमो तवस ॐ
Siddhachakraya Namah. Om Rim Shri 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 Siddhachakraya Namah.